આ શિક્ષાપત્રી એ ચરિત્રનું શાસ્ત્ર નથી, એટલે આમાં કેવી રીતે વર્તવું, શું કરવું શું ન કરવું એની વ્યાખ્યાઓ સમાયેલી છે, એટલે આમાં પછી બહુ ચરિત્રો નહીં આવે. બધેને સજાગ રહેવું પડશે, હો જાગતા. થોડુંક અઘરું પણ પડશે બેને, વક્તાને અને શ્રોતાને, કારણ કે શાસ્ત્ર એવું છે. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતિ ક્ષોણ્યામ તમસ્યાંતરે દુગ્મડેશુ ભવાબ્દગેશુ પરિતઃ. ભારતનો 18મો સૈકો કે શાસ્ત્રના અર્થો અવળા કરી અને અમારા જેવા સાધુ પુરુષો જે ધર્મના નામે દતિંગ કરતા હતા, રાજાઓ બધાય અન્યાયી થઈ ગયેલા હતા, ચોર લૂંટારાઓનો ત્રાસ હતો, બાળકોને દૂધ પીતી કરવાના રિવાજો, સતી થવાના રિવાજો, યજ્ઞની અંદર મદ્ય માંસનું સેવન, પરસ્ત્રી ગમન, જ્યારે આવો અધર્મ વ્યાપી ગયેલો, કોઈ માણસને કોઈ રસ્તો બતાવનાર જ ન હતું, આવી જ્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, ચારેય બાજુ શક્તિપંથી અને વામ માર્ગીઓની પ્રવૃત્તિઓ થવા લાગી, એમાં પણ ગુજરાતની તો ભક્તો શું વાત કરવી. એક કવિએ સુંદર શબ્દો લખ્યા છે, ગોરકડીના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જ જોર વ્યાપ્યું, ભક્તિ સધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, વેદ શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ, પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો, એ સમે સ્વામિનારાયણે પ્રગટ થઈને, સ્વામિનારાયણે પ્રગટ થઈને. ઘોર કળિયુગ ચારે બાજુ જ્યારે વ્યાપી ગયેલો, દુષ્ટ લોકોનું જોર જ્યારે ખૂબ વધી ગયેલું, ભક્તિ અને સધર્મના માર્ગો રૂંધાયા, કર્મ નિષ્કામનું મૂળ કપાયું, વેદ શાસ્ત્રના અર્થો જ્યારે અવળા થયા છે, તે સમયે 1837ના ચૈત્ર સુધી 9મીના અયોધ્યાની બાજુમાં આવેલું એક નાનું સરખું છપૈયા ગામ, ત્યાં ભગવાન સ્વામિનારાયણે જન્મ ધારણ કર્યો છે. નાની ઉંમરની અંદર જ ઘરનો ત્યાગ કરી 7-7 વર્ષ સુધી વનવિચરણ કરી અને સૌરાષ્ટ્રની ધરાને પાવન કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. અને 18મો સૈકો એટલો બધો ભક્તો ભયંકર હતો કે યમપુરીનો માર્ગ છે ને, એ ખીચો ખીચ હતો, અને આવા સમયે એ સંયમીપુરીનો માર્ગ બંધ કરાવનાર હોય તો એ ભગવાન સહજાનંદ સ્વામી છે. ભગવાન પ્રગટ થઈ જીવાત્માઓનું મોક્ષ કેમ થાય, કલ્યાણનો માર્ગ અવિરિત કેમ ચાલુ રહે, એમના માટે ભગવાન સહજાનંદ સ્વામીએ સંતો પાસે શાસ્ત્રો રચાવ્યા છે. સતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા મોટા મોટા સંતો પાસે શાસ્ત્રોની રચના કરાવી,
છતાં પણ ભગવાન સ્વામિનારાયણને સંતોષ ન થતા સ્વયં મનમાં વિચાર કર્યો કે હું એક શાસ્ત્રનું નિર્માણ કરું. એ નિર્માણ દ્વારા મોક્ષનો માર્ગ છે એ અવિરત ચાલ્યા કરશે અને સંપ્રદાયની પુષ્ટિ પણ શાસ્ત્ર વતે જ થાય છે. એ ન્યાયે ભગવાન સહજાનંદ સ્વામીએ અનંત જીવાત્માઓના કલ્યાણને માટે સરસ મજાનું એક શાસ્ત્ર તૈયાર કર્યું અને એનું નામ આપ્યું શિક્ષાપત્રી. ગાગરમાં સાગર જેવી શક્તિ ધરાવનારા શિક્ષાપત્રી છે. નાની સરખી એવી શિક્ષાપત્રી છે, છતાં પણ એમાં 360 શાસ્ત્રોનો સાર સમાયેલો છે. જે જીવાત્મા આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવી નાની સરખી એવી શિક્ષાપત્રી ભગવાન સહજાનંદ સ્વામીએ જીવાત્માઓના કલ્યાણને માટે સ્વયં લખેલી છે. સુંદર શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે રચી અને પછી સતાનંદ સ્વામીને કહેલું છે કે સ્વામી, તમે આ શિક્ષાપત્રી ઉપર ભાષ્ય કરો. એટલે સતાનંદ સ્વામીએ એ શિક્ષાપત્રી ઉપર ભાષ્ય કર્યું કે મહારાજનો કહેવાનો હાર્દ શું છે, તમામ શાસ્ત્રોને પ્રમાણભૂત તમામ શાસ્ત્રોનો સાર એ સતાનંદ સ્વામીએ ભાષ્ય કરી અને આ શિક્ષાપત્રી ભાષ્ય નામનું શાસ્ત્ર તૈયાર કર્યું છે. સ્વામિનારાયણ સૌ પ્રથમ શિક્ષાપત્રી લેખન કરતા પ્રથમ શ્લોકમાં એવું લખે છે કે હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે તો જેના પડખા અને ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને એ ભગવાન વૃંદાવનમાં વિહાર કરનારા છે. શિક્ષાપત્રી લેખનના પ્રારંભમાં જ શ્રીજી મહારાજે પ્રથમ ધ્યાનરૂપ મંગલાચરણ કર્યું છે. આ શ્લોક વાંચ્યા પછી આપણે એવું લાગે
કે ભગવાનને વરી ધ્યાનરૂપ મંગલાચરણ એની શું જરૂર હશે? શા માટે કરતા હશે ભગવાન મંગલાચરણ? ઘણા લોકોને તો વરી એવું પણ થાય કે સહજાનંદ સ્વામી એને પોતાના ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને ધારેલા છે, તો પછી એ સહજાનંદ સ્વામી છે એ કોણ થાય? શ્રી કૃષ્ણના સેવક થાય. એટલે આ રીતે સહજાનંદ સ્વામીને ભક્ત તરીકે સ્વીકારવા આવું પણ ઘણા લોકોના અંતરની અંદર હોય છે. અને ઘણા લોકો આ શિક્ષાપત્રી વાંચે પછી એમ પણ અર્થ કરે છે કે સહજાનંદ સ્વામી એ સેવક છે અને એના સ્વામી કોણ છે? શ્રી કૃષ્ણ છે. તો આ સવાલ કરનારાઓનું સતાનંદ સ્વામી કે અજ્ઞાન છે, કારણ કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે તો શિક્ષાપત્રી લખતા ભગવાન સ્વામિનારાયણે અત્યારે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર કર્યો છે. ઉપદેષ્ટાની એવી પ્રાથમિકતા હોય છે કે પ્રથમ પોતે આચરણ કરી અને પછી શિષ્યોને શિક્ષણ આપવું. તો અહીં સહજાનંદ સ્વામીએ જે મંગલાચરણ કર્યું છે, સદાનંદ સ્વામી કહે છે કે આ એક શિષ્ટાચાર છે અને દરેક ગ્રંથની અંદર ગ્રંથ કરતા જે ઋષિમુનિઓ છે, મહર્ષિઓ છે, એને પણ આ ગ્રંથની અંદર મંગલાચરણ તો કરેલું જ છે. જેટલા જેટલા ગ્રંથ છે એ ગ્રંથોની અંદર મંગલાચરણ હોય જ છે, કારણ કે કોઈ પણ કાર્યની સિદ્ધિને માટે ભગવાનનું પૂજન, ધ્યાન, સ્મરણ આજે કરવું એ એક વૈદિક પરંપરા છે, શિષ્ટાચાર છે. તો આજે ભગવાન સહજાનંદ સ્વામી પણ શિક્ષાપત્રી લખે છે એટલા માટે સહજાનંદ સ્વામીને જગતને શિક્ષણ આપવું છે. તો શિક્ષણ આપવા માટે શિષ્ટાચારનું પાલન આજે ભગવાન કરે છે. સદાનંદ સ્વામી કહે છે કે જેવી રીતે રામ ભગવાને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, હવે જ્યારે સેતુ બાંધવો તો ત્યારે સૌ પ્રથમ રામ ભગવાને શું કર્યું? તો મહાદેવજીની સ્થાપના કરેલી. અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એ દ્વારિકાની અંદર દરરોજ ચતુર્ભુજ વિષ્ણુનું પૂજન કરતા, તો પછી આનો અર્થ એવો પણ નથી થતો ને કે રામ ભગવાન મહાદેવજીનું પૂજન કરે તો મહાદેવજી છે એ ભગવાન છે ને રામ છે એ સેવક છે, આવો અર્થ થાય? સતાનંદ સ્વામી કહે છે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાની અંદર ચતુર્ભુજ વિષ્ણુની પૂજા કરતા તો એનો અર્થ એવો ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સેવક છે અને વિષ્ણુ છે એના સ્વામી છે. સદાનંદ સ્વામી કહે છે કે જુઓ, સીતાજી છે એ તો જગત જનની છે, છતાં એના જ્યારે સ્વયંવર હતો ત્યારે એને સૌ પ્રથમ પાર્વતી દેવીનું પૂજન કરેલું હતું. તો સ્વામી કહે છે કે આ એક શિષ્ટાચાર છે, લોક મર્યાદા છે, જગતને ઉપદેશ આપવા માટે કે કોઈ પણ કાર્ય તમે કરો તો સૌ પ્રથમ એમાં ભગવાનનું અનુસંધાન હોવું જ જોઈએ, આ શિષ્ટાચાર શીખવા માટે. બાકી ભગવાનને કોઈ પણ હોઈ શકે નહીં, ભગવાન ધ્યાન કરે તેથી કાંઈ ભગવાન મટી જતા નથી. સદાનંદ સ્વામી અહીં દ્રષ્ટાંત આપે છે કે જેમ કોઈ રાજા, જેમ કોઈ નાટક કરનારા લોકો આવે ને એમાં કોઈક રાજાનું પાત્ર ભજવે તો એ રાજાનું પાત્ર ભજવે તેથી કાંઈ રાજા બની જતો નથી. જેમ કોઈ શિક્ષક હોય અને એ શિક્ષક વિદ્યાર્થીને શીખાડવા માટે વિદ્યાર્થી ભેગો બેસી અને વિદ્યાર્થીને પાટીમાં એકડો ઘૂંટાવરાવે અને વિદ્યાર્થી પાસે બોલાવે કે બોલ એકડે એક, વિદ્યાર્થી બોલે એકડે એક, એનો છોકરાનો બાપ હોય એ મનમાં એમ વિચાર કરે કે આ શિક્ષક હજી એકડો ઘૂંટેરો અને એ એકડે એક બોલાવે તો મારા દીકરાને શું શીખાડશે, એવું મનમાં વિચારે એનો બાપ. પણ સ્વામી કહે છે કે જુઓ,
શિક્ષક છે ને એ શિક્ષકના સ્થાને છે, શિક્ષક એકડ એક બોલાવે તેનાથી કાંઈ એ શિક્ષક મટી જતા નથી। વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના સ્થાને રહે છે અને શિક્ષક છે એ શિક્ષકના સ્થાને રહે છે। એવી જ રીતે ભક્તોને શીખવાડવા માટે સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું, તેથી સહજાનંદ સ્વામી છે એ ભગવાન મટી જતા નથી। સતાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજ મનની અંદર એવું વિચારે છે કે હું સર્વોપરી ભગવાન છું, છતાં પણ આ મનુષ્ય શરીરની અંદર છું, તેથી મારે લોકોને શીખવાડવા માટે કોઈ પણ કાર્યના પ્રારંભમાં ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ, જેથી સનાતન વૈદિક માર્ગ એકદમ વ્યવસ્થિત ચાલે। એટલા માટે સહજાનંદ સ્વામીએ સૌ પ્રથમ મંગલાચરણ કર્યું છે। જગતના શિક્ષણને માટે ભગવાને મંગલાચરણ કરેલું છે। ઇદમ ચ મંગલાચરણમ ન વિઘ્ન પ્રશમનાય, સતાનંદ સ્વામી કહે છે કે આ મંગલાચરણ કોઈ વિઘ્નના નાશ માટે કરાયું નથી। યતો ભગવાનના સંકલ્પમાં કોઈ પણ અંતરાય કરી શકે જ નહીં કે જેનાથી આપણે નાશને માટે મંગલાચરણ કરવાની ભગવાનને જરૂર પડે। પણ આજે શિક્ષાપત્રીનું લેખન કરનાર ભગવાન સ્વયં છે, પૂર્ણ કામ છે, મંગલ મૂર્તિ છે એ ભગવાન। વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાખિલમ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર વિલસિતમ નૂણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ કુચ્ચપાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ માનુષ લીલયા શમ કરો દદા વિદમ મંગલમ। જે ભગવાનની વાણી, જે ભગવાનનું હસવું, જે ભગવાનના હાથના લટકા, જેમના નેત્રો પણ મંગળરૂપ છે, જેમની ગદગતિ ચાલ ઈ પણ મંગળરૂપ છે, સાંગોપાંગ મૂર્તિ જ ભગવાનની મંગળરૂપ છે, એવા ભગવાન સ્વામિનારાયણ એક આજે મનુષ્યના રૂપની અંદર પ્રગટ થયેલા છે। એટલે મનુષ્યના રૂપની અંદર પ્રગટ થયેલા ભગવાન આજે શિક્ષાપત્રી લખે છે, તો મનુષ્યને બોધ આપવા માટે ભગવાન એને આજે મંગલાચરણ કરેલું છે। સૌપ્રથમ વામે યસ્ય સ્થિતા રાધા, કે જે શ્રીકૃષ્ણના ડાબા પડખાને વિશે રાધાજી રહ્યા છે। સ્થિતેતિ સેવા ધર્મો દર્શતઃ, સીતા એમ કહેવાથી અહીં સેવા ધર્મ દર્શાવેલો છે। એટલે કે રાધાજી છે એ ભગવાન શ્રીકૃષ્ણના ડાબા પડખે રહેલા છે, સતત સેવામાં જ બેઠેલા નથી। રાધાજી સતત ભગવાન શ્રીકૃષ્ણ નારાયણની સેવાની અંદર રહેલા છે। કદાચ એમ થાય કે રાધાજીના બીજા ઘણા બધા નામો છે, છતાં આમાં રાધા શબ્દ કેમ મૂક્યો? બીજા શબ્દનો કાંઈ પણ ઉલ્લેખ કર્યા વિના અહીં રાધા શબ્દ એ કેમ પસંદ કર્યો? તો સ્વામી કહે છે કે શુણો, સાંભળો, રાધનોતી સાધનોતી ભક્ત કાર્યાન ઇતિ રાધા। ભગવાનના ભક્તોને ભક્તિની અંદર મદદરૂપ થાય, શુભ સંકલ્પો પૂરા કરવામાં પ્રેરણારૂપ બને એનું નામ રાધા। રાધા શબ્દનું મહાત્મ્ય સતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કહેલું છે, રેફો અનેક જન્મોત્થમ કર્મ ભોગમ શુભા શુભમ આકારો ગર્ભવાસસ્ચ મૃત્યુમ રોગસ્ચ નાશયેત। સતાનંદ સ્વામી કહે છે કે રાધા શબ્દને કોઈ મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે, બોલે અથવા તો સંભાળે તો તે રાધા શબ્દમાં રહેલો પ્રથમ રા અક્ષર અનેક જન્મના શુભ અશુભ કર્મ ગર્ભવાસ મૃત્યુ અને રોગના ભયને નાશ કરનારો છે, અને ભગવાનના ચરણ કમળમાં અવિચળ ભક્તિ અને દાસત્વ પણ આપનારો આ રા છે।
અને નિત્ય આનંદ આપે છે અને ઈચ્છિત મનોરથ પૂર્ણ કરવામાં એ સહાય કરે છે. સદાનંદ સ્વામી કહે છે કે ધા અક્ષર આયુષ્યના નુકસાનને અટકાવે છે અને ભવો ભવના બંધનને કાપે છે, તેમજ સર્વકારણે વિશે ભગવાન શ્રીહરિને વિશે અત્યંત પ્રેમ લક્ષણા ભક્તિ સમર્પિત કરે છે. અને રાધા શબ્દ એ સાક્ષાત ભગવાનને મેળવી આપે છે. સદાનંદ સ્વામી કહે છે કે જ્યારે વ્રજ બાલિકાઓ માં કાત્યાયની દેવીનું પૂજન કરતા એક મહિનો સુધી કાત્યાયની દેવીનું પૂજન કર્યું, રાધા છે એ મા છે, એક મહિનો સુધી કાત્યાયની દેવીનું પૂજન કર્યું તો એના ફળરૂપે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની પ્રાપ્તિ થયેલી. અને આપણા સંપ્રદાયની અંદર હે ઓલ્યો મગનીરામ, એને મા સરસ્વતીએ સાક્ષાત નારાયણનો ભેટો કરાવેલો હતો. સદાનંદ સ્વામી કહે છે કે આ રાધા શબ્દના ઉચ્ચારણથી જીવાત્માને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. રાધા શબ્દના ઉચ્ચારણથી રોગ, શોક, પાપ, મોહ, મૃત્યુ અને યમરાજનો ભય થકી રક્ષણ મળે છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. શ્રીષ્ટ યસ્યાસ્તિ વક્ષસી, વળી જે શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, શ્રેયતિ હરિમ ઇતિ શ્રી, હંમેશા ભગવાનનો જ આશ્રય કરીને રહે તેને કહેવાય લક્ષ્મી. અને લક્ષ્મી છે એ ક્યારે પણ ભગવાનથી એક ક્ષણવાર પણ દૂર થતા નથી. લક્ષ્મીજી ચંચળ હોવા છતાં પણ ભગવાનનો ક્યારે પણ ત્યાગ કરતા નથી. હવે આ લક્ષ્મીજી છે એ વક્ષસ્થળની અંદર રહ્યા છે એનું પ્રમાણ શું છે? તો સદાનંદ સ્વામી કહે છે કે જુઓ, સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજી, એણે ભગવાનને સર્વે ગુણોથી સંપન્ન જોયા. કારણ કે દેવતાઓ હતા, દાનુઓ હતા, ઘણા બધા હતા, તો કોઈકમાં ગુણ હતું તો રૂપ નહોતું, ને રૂપ હતું તો ગુણ નહોતું, પણ સર્વ સદગુણે સંપન્ન કોણ હતા? એક ભગવાન હતા. એટલે લક્ષ્મીજીએ પુષ્પમાળા ભગવાનના કંઠની અંદર આરોપી, એટલે ભગવાનના અર્ધાંગના બની ગયા, ભગવાનની સાથે લગ્ન થયા. પછી ભગવાને લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળની અંદર અવિચળ નિવાસ આપ્યો. આવું સદાનંદ સ્વામી કહે છે ભાગવતના આઠમા સ્કંધની અંદર આવે છે. એટલે લક્ષ્મીજી છે એ ભગવાનના વક્ષસ્થળની અંદર નિવાસ કરીને રહેલા છે, એમ સદાનંદ સ્વામી કહે છે કે ભાગવત શાસ્ત્ર છે એ પ્રમાણરૂપ છે. અને એ ભગવાન વૃંદાવન વિહારમતમ, એ ભગવાન વૃંદાવનને વિશે વિહાર કરે છે. કોની સાથે? તો રાધા અને લક્ષ્મીની સાથે એ ભગવાન વૃંદાવનની અંદર વિહાર કરે છે. સદાનંદ સ્વામી કહે છે, નનુ ઇષ્ટ દેવત્વેન વર્ણનીયસ્ય વૃંદાવન વિહારીણો નરાકૃતિ પરબ્રહ્મણો ભગવતઃ શ્રીકૃષ્ણસ્ય માનુષાકૃતિ ગૃતો ભગવત્વયા શ્રીરાધિકાયા ઇવ શ્રીય સાહિત્યમ વૃંદાવને તુ અપ્રસિદ્ધમ. અહીં પ્રતિવાદી શંકા કરે છે કે વૃંદાવનની અંદર તો ભગવાન શ્રીકૃષ્ણની સાથે કેવળ રાધિકાજી જ હતા, અને રાધિકાજીની સાથે જ વૃંદાવનની અંદર ભગવાને વિહાર કરેલો હતો આવું જાણવામાં આવે છે. પણ વૃંદાવનની અંદર લક્ષ્મીજી ભગવાનની સાથે હતા એવું તો ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય પ્રસિદ્ધ પણ નથી. કારણ કે લક્ષ્મીજી તો શ્રીકૃષ્ણની સાથે દ્વારિકામાં હતા આવું આવે છે, પણ વૃંદાવનની અંદર સાથે હતા એવું ક્યાંય આવતું નથી. તો પછી તમે એમ કેમ કહો છો કે વૃંદાવનની અંદર રાધા અને લક્ષ્મીજીની સાથે ભગવાન વિહાર કરીને રહેલા છે? કારણ કે મનુષ્ય રૂપની અંદર લક્ષ્મીજી
લક્ષ્મીજી દ્વારિકાની અંદર ભગવાનની સાથે હતા તો સદાનંદ સ્વામી કહે છે તમારી વાત છે એ સાવ સાચી છે કે મનુષ્ય જોઈ ન શકે એવા દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા. આ વાત ભાગવતનો 10મો સ્કંદ સદાનંદ સ્વામી કહે છે કે સાક્ષી પૂરે છે. કારણ કે ભાગવતની અંદર એવું કહેલું છે જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. આ ગોપી ગીત છે. તો ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ તમારા જન્મને કારણે આ વ્રજ અધિક શોભે છે અને જ્યારે આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી નિરંતર રહેલા છે શ્રેયત ઇન્દિરા સસ્વ દત્રહી. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ગોકુળની અંદર પધાર્યા તો એ ગોકુળ છે એ લક્ષ્મીજીને રમવાનું ક્રીડાંગણ સ્થાન બની ગયું. હરી સદાનંદ સ્વામી એમ કહે છે કે ભાગવતમાં ભ્રમર ગીતની અંદર ભમરાને ઉદ્દેશીને ગોપીઓ એમ કહે છે કે હે પ્રિયતમના મિત્ર તું અમને શા માટે શ્રી કૃષ્ણની પાસે લઈ જવાની ઈચ્છા રાખે છે. કારણ કે શ્રી કૃષ્ણ છે એ એકલા રહી શકે તેવા નથી. કારણ કે તેમણે ઉરની અંદર લક્ષ્મી રૂપ સ્ત્રી તો એને પોતાની સાથે હંમેશાને માટે રાખેલી જ છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે જુઓ આ રીતે વૃંદાવનની અંદર પણ શ્રી કૃષ્ણ લક્ષ્મીજીની સાથે રહેલા જ છે. આ બાબતની અંદર ભાગવત શાસ્ત્ર છે એ પ્રમાણરૂપ છે. શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે, આવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું હું મારા હૃદયની અંદર ધ્યાન કરું છું. સદાનંદ સ્વામી કહે છે આ શિક્ષાપત્રીમાં ધ્યાન કરવારૂપ મંગલાચરણ એ લોકોના બોધ આપવા માટે જ છે. હવે અહીં શિક્ષાપત્રીની શરૂઆત થઈ છે વામે યસ્ય, તો વ અક્ષરથી જ કેમ શરૂઆત કરી, બીજા કોઈ અક્ષરથી શરૂઆત કેમ નહીં? તો સદાનંદ સ્વામી કહે છે ગ્રંથાદૌ વકારસ્યામૃત બીજત્વાત પ્રચય ગમન સિદ્ધિ. સદાનંદ સ્વામી કહે છે કે ગ્રંથની શુભ શરૂઆત વ અક્ષરથી, એટલે છે કે ઈ વ અક્ષર છે એ વેદોમાં અમૃત બીજ છે. એટલે આ શિક્ષાપત્રી છે એ અમૃતનો કળશ છે અને એની શરૂઆત વ અક્ષરથી કરાઈ છે. એટલા માટે ભગવાને વામે યસ્ય લખેલું છે. ત્યાર પછી આ ગ્રંથ કરતા ભગવાન સહજાનંદ સ્વામી પોતાનો પરિચય ઓળખાણ આપે છે. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમ વૃત્તાલય સ્થિતઃ. વડતાલ ગામને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમના પત્તે અમે આ શિક્ષાપત્રી લખીએ છીએ. કદાચ એમ થાય કે આ શિક્ષાપત્રી કોણે લખી છે. જો ગ્રંથકર્તાનું વિશેષ જ્ઞાન ન હોય તો આપણે વાંચવામાં સાંભળવામાં આપણી બુદ્ધિ છે એ પ્રેરાતી નથી. એટલે ભગવાન પોતે જ કહે છે કે લિખામિ સહજાનંદ, સહજાનંદ સ્વામી એવો જે હું આ શિક્ષાપત્રીનું લેખન કરું છું. નહીતર ઘણી વખત એવું પણ બનતું કે ભગવાન બોલે અને સંતો લખે, જેમ કે વચનામૃત છે એમાં મહારાજ બોલેલા છે ને સંતોએ એ વચનામૃત લખેલા છે. પણ અહીં તો સ્વયં સ્પષ્ટ મહારાજ કહે છે કે લિખામિ સહજાનંદ, હું પોતે જ સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રીને લખું છું. હવે અહીં એમ થાય કે શિક્ષાપત્રી ભગવાન સહજાનંદ સ્વામીએ લખી, તો સહજાનંદ સ્વામીના તો ઘણા બધા નામો છે.
સ્વામી નારાયણ છે, નારાયણ મુનિ છે, ઘનશ્યામ છે, નીલકંઠ છે, સરજુદાસ, આવા ઘણા બધા નામો છે, તો અહીં સહજાનંદ નામનો જ કેમ ઉલ્લેખ કર્યો? નહીતર સ્વામી નારાયણ એવું નામ તો જગ પ્રસિદ્ધ છે ને. હે, જો ગમે તેનું મંદિર હોય, ગોપીનાથજી ભગવાનનું મંદિર હોય, રાધા રમણ દેવનું કે નરનારાયણ દેવનું મંદિર હોય, હે, પણ બારે બોર્ડ ઉપર શું લખાય? સ્વામી નારાયણ મંદિર. તો અહીં સતાનંદ સ્વામી કહે છે, કદાચ એમ તમને શંકા થાય કે અહીં એમ લખવું જોઈએ ને કે લિખામી સ્વામી નારાયણ, એમ કેમ? સહજાનંદ સ્વામી એવું સુકામ નામનો ઉલ્લેખ કર્યો? તો સતાનંદ સ્વામી એમ કહે છે કે સહજાનંદ નામનો ઉલ્લેખ કર્યો છે ને એ અતિ ઉત્તમ છે ને યોગ્ય છે, કારણ કે સ્વભાવ સિદ્ધ નતુ સાધનજન્ય કૃત્રિમો વા આનંદ યસ્યેતિ સહજાનંદ. સહજ આનંદ જેના સ્વરૂપની અંદર રહેલો છે, જેની અંદર સહજ સ્વાભાવિક આનંદ રહ્યો હોય, તેને કહેવાય સહજાનંદ. જો સંસારી મનુષ્યની અંદર, આપણા બધેની અંદર આનંદ છે ને એ સહજ આનંદ રહેલો નથી. આપણે છે ને આનંદ કૃત્રિમ સાધનોથી મેળવીએ છીએ. એમ આપણામાં જે આનંદ હોય ને એ બધો કેવો હોય? બનાવટી આનંદ. બહારના ભોગોથી આપણે આનંદ મેળવવાની કોશિશ કરીએ છીએ. એમ સદાનંદ સ્વામી કહે છે કે ભગવાનની અંદર જે આનંદ રહ્યો છે ને એ સ્વયં ખુદ પોતાનો આનંદ છે. આ લોકની અંદર મનુષ્ય છે એ આનંદની શોધખોળ કરે છે કે આ ખાઈ લઉં તો મને આનંદ મળે, આ જોઈ લઉં તો આનંદ મળે, આ સારા વસ્ત્ર પહેરું તો મને આનંદ મળે, પણ એ કેવળ આનંદ છે, એનો અંતની અંદર તો દુઃખ જ રહેલું છે, એ આનંદનું સુખ મળતું નથી. જેમ કોઈ માણસ હોય, હે, સારામાં સારું એનું શરીર હોય પણ ડાયાબિટીસ થઈ જાય એને, પછી મિષ્ટાન ખાય એટલે એને આનંદ તો આવે, બધાને આનંદ આવે ને, લાડુ મળે સરસ મજાના તો આનંદ કેવો આવે, પણ જેને ડાયાબિટીસ હોય એને આનંદ આવતો નથી, કારણ કે લાડુ કદાચ ખાઈ લે તો એને પાછળ બે ગોળી તો ખાવી જ પડે ને, એ તો દુઃખરૂપ જ થયું ને, એના માટે એ સુખરૂપ નથી. એટલે સદાનંદ સ્વામી કહે છે કે માણસ કદાચ સંપત્તિની અંદર આનંદ ગોતતો હશે, કદાચ એની પાસે લાખો ને કરોડો રૂપિયા હશે માણસ પાસે, પણ આનંદની સાથે એને ટેન્શન તો રહેલું જ હશે. જો ઘણા બધા રૂપિયા આવી જાય પછી એને સાચવવાનું ટેન્શન તો જબરું રહે ને એક, હે, અને રૂપિયો આવે તો પછી ભેગું શું લઈ આવે? રોગને લઈ આવે ને, હે, ખાંડની ફેક્ટરીનો માલિક હોય પણ શું એને થયેલું હોય? ડાયાબિટીસ. એ ભાઈડો એક મુઠ્ઠી ભરીને ખાંડ ખાઈ શકે નહીં. એટલે સદાનંદ સ્વામી કહે છે, જો આ જગતની અંદર બધા દુઃખી છે, રૂપિયાવાળો હોય એ દુઃખી છે, એને મનમાં વિચાર થાય કે મારે ખાવું શું, અને જેની પાસે રૂપિયા નથી એ પણ દુઃખી છે, એને પણ મનમાં એમ હોય કે મારે પણ ખાવું શું. એકની પાસે ખાવાનું ઘણું બધું છે તો એને વિચાર થાય છે કે આમાંથી શું ખાવું, અને બીજાની પાસે કાંઈ પણ નથી તો એને પણ વિચાર એવો જ થાય છે કે મારે હવે શું ખાવું. સંયોગ અને વિયોગ છે એ દુઃખનું કારણ છે, અને આ સંસારની અંદર જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ રહેલું છે, ક્યાંય સુખ મળતું નથી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. થોડીક વાર સુખ મળે, પાછળ તો એને દુઃખ રહેલું જ હોય છે. તો આ સહજાનંદ સદાનંદ સ્વામી કહે છે કે ભગવાનની અંદર તો સ્વસ્વરૂપનો આનંદ રહેલો છે, અને એ આનંદ આપવા માટે ભગવાન આજે પૃથ્વી ઉપર પધારેલા છે. સદાનંદ સ્વામી એમ કહે છે, સહંતે જ્ઞાન બલેન દ્વંદ્વાન ઇતિ સહા સાધવઃ. જ્ઞાન બળથી ધીરતાથી રાગ દ્વેષ હર્ષ શોક સુખ દુઃખ માન અપમાન આવા દ્વંદ્વોને સહન કરવા હોય કરતા હોય આવા સાધુ પુરુષ ભક્તજનોને સહેજે પ્રસન્ન રાખે, એને આનંદ આપે, એને સુખ આપે, એનું નામ કહેવાય
સહજાનંદ, અને સહજાનંદ સહજાનંદ ગાયે રે તે તો અક્ષરધામ જાહે રે, એ સહજાનંદ નામનો મહિમા કહેતા નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર શબ્દો લખેલા છે. સદાનંદ સદાનંદ ગાતા રે નથી કઠણ હે ને દામ ગાતા રે, સદાનંદ સદાનંદ ગાતા રે નથી કઠણ હે ને દામ ગાતા રે, સદાનંદ સદાનંદ ગાતા રે નથી કઠણ હે ને દામ ગાતા રે, સદાનંદ સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષરધામ જાય રે, સુંદર મજાના નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. સદાનંદ સ્વામી કહે છે કે જે ભગવાનની અંદર શાશ્વત આનંદ રહેલો છે અને એ આનંદ આપવા માટે સહજાનંદ સ્વામી અહીં પધારેલા છે, એટલે આ જગ્યાએ પોતાના આશ્રિતોને આનંદ આપવા માટે, સુખી કરવા માટે ભગવાન સહજાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણે પોતાનું સહજાનંદ એવા નામનો અહીં ઉલ્લેખ કર્યો છે. સ્વામી એટલે નિયામક,
મહારાજ કહે છે કે મારા તમામ આશ્રિતોને હું સુખ આપું છું, આનંદ આપું છું, એમનો હું નિયામક છું. નાના દેશ સ્થિતાન, ગામો ગામ, નગરે નગર, દેશો દેશની અંદર રહેલા અમારા જે આશ્રિતો, એના ઉપર ભગવાન કહે છે કે હું આ શિક્ષાપત્રી લખું છું. આશ્રિત એટલે ગળાની અંદર કંઠી પહેરીએ એટલે આશ્રિત થઈ જવાય છે. સદાનંદ સ્વામી એમ કહે છે, આશ્રિત એટલે જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દીધું હોય એને કહેવાય આશ્રિત. ખાલી કંઠી પહેરવાથી આશ્રિત થવાતું નથી. સર્વસ્વ એટલે પોતાની મરજી એમાં જરા પણ ચાલે નહીં. સંપૂર્ણપણે જે ભગવાન ઉપર આશરો રાખીને જીવે કે મારા ઈષ્ટદેવ એ જ મારા માટે સર્વસ્વ છે, એ આશ્રિત. આશ્રિતની વ્યાખ્યા એ છે. બાકી આપણે બધે એમ સમજી લીધું કે આપણે ગળા કંઠી પહેરી લીધી એટલે આપણે બધા કેવા થઈ ગયા, સ્વામિનારાયણના. પણ અહીંયા સતાનંદ સ્વામી એમ કહે છે કે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દે, પોતાનું કાંઈ પણ ચલાવે નહીં, એને કહેવાય આશ્રિત. તો આવા આશ્રિતો ઉપર મહારાજ કહે છે કે હું શિક્ષાપત્રી લખું છું. વૃત્તાલય સ્થિતઃ, એનો અર્થ સતાનંદ સ્વામી એમ કહે છે કે અત્યારે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ લખે છે, તો શિક્ષાપત્રી લખતા થકા ભગવાન સ્વામિનારાયણ એ દરમિયાન વડતાલની અંદર રહેલા છે. તો અહીં આનો અર્થ એવો નથી થતો કે ભગવાન છે કાયમને માટે વડતાલ રહે છે. જો કાયમને માટે વડતાલ જો ભગવાન રહેતા હોત તો એવું લખત કે વૃત્તાલયા લય, કારણ કે ભગવાન એક જગ્યાએ રહેતા નથી. પણ આ શિક્ષાપત્રી લખે છે એ દરમિયાન ભગવાન એક જગ્યાએ રહેલા છે. વૃત્તાલય એટલે વડતાલપુરને વિશે ભગવાન રહેલા છે. શિક્ષા એટલે હિતોપદેશ, આજ્ઞા, અને પત્રી એટલે સદાનંદ સ્વામી કહે છે પતતી સ્થાનાંતરમ ગચ્છતિ સ્વાભિપ્રેતો અર્થો અન્ય ઇતિ પત્રી, કે પોતાના હૃદયગત અભિપ્રાયને જે પત્ર દ્વારા દૂર મોકલી શકાય એને કહેવાય પત્રી. સદાનંદ સ્વામી કહે છે કે પોતાના આશ્રિતજનોને શિક્ષણ આપવાને માટે જે વિશાળ પત્ર શ્રીજી મહારાજે લખ્યો છે એનું નામ છે શિક્ષાપત્રી. તો આ શિક્ષાપત્રી છે એ કોના માટે લખી છે, કોના પ્રત્યે લખી છે? જેમ કોઈ આપણે પત્ર લખતા આઈએ, હવે જો કે પત્ર વ્યવહાર નીકળી ગયો, હવે શું આવી ગયું, મોબાઈલ આવી ગયા, તરત બધેને મેસેજ મળી જાય. પણ જેમ કોઈ આપણે પત્ર વ્યવહાર લખતા આઈએ તો સૌ પ્રથમ વડીલ હોય એના નામ લખીએ આપણે, પછી એનાથી ઉતરતા ઉતરતા નામ લખીએ. એવી રીતે અહીં પણ ભગવાન સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી લખી. તો હવે કેના કેના પ્રત્યે આ શિક્ષાપત્રી લખી છે એ નોંધ ત્રણ શ્લોકની અંદર મહારાજે વર્ણન કરેલી છે. સાંભળીએ આપણે શિક્ષાપત્રીના ત્રણ શ્લોકો. ભાત્ર રામ પ્રતાપે છ રામ યોર ધર્મ જન્મના, રામ પ્રતાપે છ રામ યોર
ત્રીજો શ્લોક લખતા ભગવાન સહજાનંદ સ્વામી કહે છે કે ધર્મદેવ થકી છે જન્મ જેનો એવા અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તેમણે અમારા રૂડા આશીર્વાદ વાંચવા. શ્રીજી મહારાજ સૌ પ્રથમ બંને આચાર્યનું સંબોધન કરેલું છે. કોઈ પણ જાતની શંકા ન થાય એટલા માટે મહારાજ કહે છે કે ધર્મદેવના અવતાર રૂપ હરિપ્રસાદજી એમ જે અમારા પિતાજી ને ભગવાન કેટલા વચ્ચેટ હતા ને, એટલે પોતાના મોટા ભાઈને નાના ભાઈ ઈચ્છારામજી એમનું નામ લખ્યું અને એના પુત્ર અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી, બીજા કોઈ નહીં હો, ધર્મદેવ થકી જેનો જન્મ છે એવા અમારા ભાઈ રામ પ્રતાપજીને ઈચ્છારામજી. ચોખવટ કરતા ભગવાન કહે છે કે જેણે અમે અમારા સંપ્રદાયના ગુરુપદે સ્થાપન કરેલા છે. હવે કદાચ અહીં કોઈને એમ થાય કે આચાર્યના નામ કેમ પેલા લખ્યા, તો સતાનંદ સ્વામી કહે છે કે સમાજની અંદર પણ એવો શિષ્ટાચાર છે કે આપણે જેના ઉપર કાગળ લખીએ તો એ કાગળની અંદર, કુટુંબની અંદર કે સમાજની અંદર જે મોખરે હોય, વડીલ વ્યક્તિ હોય, એનું નામ આપણે પહેલે લખીએ છીએ. તો શ્રીજી મહારાજે બંને આચાર્યોના નામ
એનો પ્રથમ સમાવેશ કર્યો એનું કારણ એ જ છે કે બંને આચાર્યોનું સ્થાન સંપ્રદાયની અંદર પ્રથમ છે, એ સૌના ગુરુ સ્થાને રહેલા છે. એટલે આચાર્યને શિરે તો બેવડી જવાબદારી છે, એક તો આચાર્ય તરીકેની અને બીજાને ધર્મ રખાવવાની, પોતાને ધર્મનું પાલન કરવું, આચાર્યપદ ગ્રહણ કરી અને બીજા સૌ કોઈને ધર્મમાં રખાવવા, બેવડી જવાબદારી એમના શિર ઉપર રહેલી છે. માટે આ સંપ્રદાયના મોટેરા છે, મોટા છે એમ જાણી અને ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ આ શિક્ષાપત્રીમાં આચાર્યનો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી અને મયારામ આદિક ગ્રહસ્થ સત્સંગી, મુકુંદાનંદ બ્રહ્મચારી જેને આપણે મૂળજી બ્રહ્મચારી તરીકે ઓળખીએ છીએ, તો સતાનંદ સ્વામી એમ કહે છે કે આ બ્રહ્મચારી તમામ બ્રહ્મચારીઓનો પ્રતિનિધિ તરીકે ઉલ્લેખ કરાવવામાં સૌ પ્રથમ અગ્રગણી આ મુકુંદ બ્રહ્મચારીનું નામ લખ્યું છે. નહીતર બીજા ઘણા બધા બ્રહ્મચારીઓ હતા, વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા, એવા ઘણા બધા હતા, પણ સૌ બ્રહ્મચારીઓના અગ્રસ્થાને રહેલા એવા મુકુંદ બ્રહ્મચારીનું અહીં નામ લખેલું છે. અને આ મુકુંદ બ્રહ્મચારી ઉચ્ચ કોટીના હતા. સ્વયં મહારાજે પણ એમ કહેલું છે કે આ બ્રહ્મચારીની અંદર તો ઈશ્વર જેવા ગુણો રહેલા છે. ક્યાંના હતા આ બ્રહ્મચારી? મચ્છિયાઓ ગામના હતા, ફૈબાનું ગામ છે ને મચ્છિયાઓ, ત્યાંના આ બ્રહ્મચારી હતા અને ભગવદ્ ભક્ત હતા. ત્રણેય અવસ્થાની અંદર બ્રહ્મચારી મહારાજનું જ ધ્યાન ધરતા, ભગવાન વિના એની એક ક્ષણ પણ ક્યાંય જતી નહીં. ગઢપુરની અંદર મહારાજ સભા ભરીને બિરાજમાન, એમાં એવો નિયમ રાખેલો કે કથાની અંદર કોઈને સુવાનું નહીં, જે સુવે એને મહારાજ શું મારે? બેરખો. મહારાજ રાખેલો બેરખો, જે સુવે સોપારી જેવો ટ્રિંગ કરતો માથામાં આવે સીધો. એક દિવસ બ્રહ્માનંદ સ્વામી જોકે ચડ્યા હો, હા, અને મહારાજે બેરખો ગા કર્યો સ્વામી ઉપર, સ્વામી ઝબકી ગયા. મહારાજ કે ના કહી છે સભાની અંદર સુવાનું નથી ને તમે સુઈ ગયા. મહારાજ સૂતો નહોતો પણ શું કરતો હતો? કીર્તન રચતો હતો. મહારાજ કે કીર્તન રચતા હોય તો બોલો. પછી બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બોલ્યા, પણ શરત શું મૂકી કે હું બોલું ને બીજા ઝીલે, તારે ચટક રંગીલો છેલડો રે, એ કીર્તન સ્વામી બોલ્યા અને સૌ કોઈ ઝીલ્યા. પછી એમાં એક દિવસ સુરા ખાચરનો વારો આવી ગયો, એ જોકે ચડ્યા. મહારાજ એને બેરખો માર્યો, એને જગાડ્યા. બે ચાર દિવસ થયા ત્યાં તો મૂળજી બ્રહ્મચારી જોકે ચડ્યા, મહારાજની બાજુમાં જ બેઠેલા. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર જોઈ ગયા. મહારાજ સભામાં વાતો કરે છે અને બીજા બધાએ હુઈ જાય, એને બેરખા મારે ને આ બ્રહ્મચારીને કાંઈ મારતા નથી, પોતાની સેવક છે ને એટલે સેવકને કાંઈ કહેતા નથી. એટલે સભાની અંદર મહારાજને ખબર પડી ગઈ કે આ સુરા ખાચરને ને બ્રહ્માનંદ સ્વામીને સંશય થયો છે. પણ મૂળજી બ્રહ્મચારી કેવા છે એની ઓળખ માટે મહારાજે બેરખો માર્યો બ્રહ્મચારીને, અને બ્રહ્મચારી સપાટ જાગી ગયા. ઊભા થઈને મહારાજને સીધા બાથમાં ગાલીને રવાના જ થવા માંડ્યા. ભક્તો કહે છે પણ બ્રહ્મચારી ક્યાં લઈ જાઓ છો, સભા ચાલુ છે. ત્યારે બ્રહ્મચારી મહારાજને પાછા પાટ ઉપર પધરાવ્યા અને બ્રહ્મચારી કહેવા માંડ્યા કે એક ગામની અંદર ગયા હતા અને ત્યાં કથા પ્રસંગ ચાલુ હતો, સભા હતી, મહારાજ પધરામણી કરવા ગયેલા અને ઘરની અંદર આગ લાગી એટલે મહારાજને હું ઉપાડીને જલ્દી જલ્દી બહારે લઈ જતો હતો. ત્રણેય અવસ્થાની અંદર આ બ્રહ્મચારી એને મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન હતું, આવા શ્રેષ્ઠ બ્રહ્મચારી હતા. મુકુંદ એટલે ભગવાન, ભગવાનનો જેને આનંદ હોય એને કહેવાય મુકુંદાનંદ. તો આવા મુકુંદાનંદ બ્રહ્મચારી અને એમને માટે વિશેષણ વાપર્યું છે કે નૈષ્ઠિકા બ્રહ્મચારીણઃ. બ્રહ્મચર્ય એટલે શું, બ્રહ્મચારી એટલે કોણ, આ બાબતની સતાનંદ સ્વામી સ્પષ્ટ વ્યાખ્યા કરતા કહે છે,
કર્મણા મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગમ બ્રહ્મચર્યમ પ્રચક્ષતે. હંમેશા સર્વ અવસ્થાની અંદર અને સર્વ જગ્યાએ મન કર્મ અને વચને કરી અને મૈથુનનો સંપૂર્ણપણે ત્યાગ કરી દેવો એને કહેવાય બ્રહ્મચર્ય વ્રત. સતાનંદ સ્વામી કહે છે કે આ વ્રતનું જે પાલન કરે એને કહેવાય બ્રહ્મચારી. તો પછી નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે કોણ? તો નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે સતાનંદ સ્વામી કહે છે યાવત જીવમ ઉર્ધ્વ રેતસ ઇત્યર્થ. સતાનંદ સ્વામી કહે છે કે જીવનભર જે ઉર્ધ્વ રહેતા રહે મરણ પર્યંત જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે એને કહેવાય નૈષ્ઠિક બ્રહ્મચારી. આજીવન જેણે સ્ત્રીનો ત્યાગ કર્યો હોય એને કહેવાય નૈષ્ઠિક બ્રહ્મચારી. નનુ દીર્ઘ કાલમ બ્રહ્મચર્યમ ઇતિ કલિવર્જ્યે યુષ્તે. હવે અહીં એવી શંકા કરે છે પ્રતિવાદી કે કળિયુગની અંદર તો લાંબા સમયે બ્રહ્મચર્ય વ્રત ન રાખવું એમ કહેલું છે. લાંબા સમય સુધી બ્રહ્મચર્ય વ્રત રાખવું એ કળિયુગની અંદર નિષેધ કરેલું છે, તો પછી નૈષ્ઠિક બ્રહ્મચારીની વાત જ ક્યાં રહી એમ પ્રતિવાદી શંકા કરે છે. કઈ કળિયુગની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો કોઈક 4 મહિના કરે, કોઈક વર્ષ કરે, 5 વર્ષ કરે, 8 વર્ષ, 10, 25 વર્ષ કરે, પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાલવું એનો કળિયુગની અંદર નિષેધ કરેલો છે, તો પછી આ નૈષ્ઠિક બ્રહ્મચારીની વાત સહજાનંદ સ્વામી લખી કેમ અહીં? સતાનંદ સ્વામી કે છે સાંભળો સાંભળો જુઓ, કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જે નિષેધ કરેલો છે એ કોના માટે કરેલો છે? તો કે જે પોતાના સાધન ઉપર આધાર રાખતા હોય, જેને ભગવાનનું બળ ન હોય, જેને ભગવાનનો આશ્રય ન હોય, આવો જે માણસ એ કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળી શકતો નથી, એવા પુરુષ માટે નિષેધ કરેલો છે. પણ જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય, ભગવાનનું બળ હોય, આવો જે પુરુષ એ કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી જ શકે છે. અને આવા તો ઘણા બધા ભક્તજનો થઈ ગયા કે જેણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. ભક્તો, એ વડોદરા છોટી કાશી કહેવાય અને એ વડોદરાની અંદર આ શિક્ષાપત્રી ઉપર ચર્ચા થવા લગી અને એમાં પંડિતો બધાએ ભેગા થઈને શિક્ષાપત્રી ખોલીને બેઠેલા અને શરૂઆતની અંદર જ આ બ્રહ્મચારીની વાત આવી એટલે કહેવા માંડ્યા કે આ શિક્ષાપત્રી ખોટી છે અને એના લખતલ સ્વામિનારાયણ સાચા ભગવાન નથી, કારણ કે કળિયુગમાં તો બ્રહ્મચર્ય વ્રતનો નિષેધ છે. તો આ બ્રહ્મચારીની વાત કેમ આવે? નૈષ્ઠિક બ્રહ્મચારી, આ શું વાત? આ શિક્ષાપત્રી છે એ ખોટી છે. અને તે વખતે આપણા સત્સંગી ધનેશ્વર ભગત અને રણછોડ ભગત બંને દેવઘરની અંદર સેવા કરતા હતા અને એને આ વાત સાંભળી અને એને મનમાં વિચાર થયો કે આપણા ભગવાન અને એને લખેલું આ શાસ્ત્ર એને ખોટું કહેનારા પંડિતો એને બતાવી દઈએ. અને તરત જ ધનેશ્વર ભગત એ દેવઘરની અંદર રસોઈ થતી હતી એમાં ધગધગતા અંગારા પોતાના હાથમાં ખોબો ભરીને લઈ આવ્યા અને પંડિતોની સભા ભરાઈને બેઠી લઈને પંડિતોને કહ્યું કે જુઓ, તમે કહો છો કે શિક્ષાપત્રી ખોટી છે ને આમાં નૈષ્ઠિક બ્રહ્મચારીની વાત આવે, કળિયુગમાં કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કરી શકે. તો ધનેશ્વર ભગત કહે છે કે જુઓ, હું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું છું, મારે તમામ સ્ત્રીઓ છે માં બેન ને દીકરીની સમાન છે, ક્યારે પણ મેં મારા મનથી પણ કોઈને વિશે ખરાબ સંકલ્પ નથી કર્યો, એની શાખા અગ્નિદેવ આપે છે જુઓ. અને તમે બધા પેણેલા છો, લગ્ન કરેલા છે, તમે એક પત્ની સિવાય બીજે જો કોઈનું મન ડોલ્યું ન હોય તો આ ધગધગતા અંગારા હાથમાં લ્યો. અને કોઈ લે પછી? હે, બધાના મોઢા નીચા થઈ ગયા. ત્યાં તો રણછોડ ભગત કહે છે કે ભગત, આ મારું લુગડું છે ને ઈએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, મારા લુગડાની અંદર અંગારા નાખો. અને ઈ ધનેશ્વર ભગતે પોતાના ખોબામાં રહેલા કોલસા ધગધગતા એ રણછોડ ભગતના લુગડામાં નાખ્યા ને રણછોડ ભગતનું લુગડું બર્યું નહીં. ને એ પંડિતો કહેવા માંડ્યા કે નહીં, શિક્ષાપત્રી પણ સાચી છે ને એમાં જે લખેલું છે એ સાચું છે.
આ બંને ભક્તો કહે છે કે અમને પ્રગટ પુરુષોત્તમ નારાયણ નો દ્રઢ આશરો છે, એના પ્રતાપ થકી અમે બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરી શકીએ છીએ. એવી જ કથા ભક્તો અંજારની છે. અંજારના ધર્મશી ભગત બાર બાર જન્મ સુધી બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરેલું, લગ્ન કરતા છતાં પણ ક્યારેય પણ એને વિષય ભોગવ્યા નથી. ભગવાનની પ્રાપ્તિને માટે એને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને બારમા જન્મમાં એને ભગવાન સ્વામિનારાયણ મળેલા. અંજારની અંદર ભક્તો આ પણ આપણા શાસ્ત્રોની અંદર કથા લખાયેલી છે. તો જેને ભગવાનનો આશ્રય હોય છે એ બ્રહ્મચર્ય વ્રતનું અવશ્યપણે પાલન કરી જ શકે છે. બાકી જેને આશરો નથી અને પોતાના સાધન બળે જીતવા જાશે એના માટે નિષેધ કરેલું છે. અને જુઓ હે, જો નાના નાના સંતો બધાય એને દ્રઢ ભગવાનનો આશ્રય હોય, હે નાની ઉંમરની અંદર સાધુ થવા આવેલા હોય, 15-17 વર્ષની ઉંમર હોય, એમ જ બહેનો પણ સાંખ્યુક ધારણ કરે, નાની નાની ઉંમરની અંદર હે વૈરાગ્યનો વેશ ધારણ કરે, તો બ્રહ્મચર્ય વ્રત પાળવું એ તો કઠણ છે, પણ જેને ભગવાનનો આશ્રય છે એ બ્રહ્મચર્ય વ્રતનું અવશ્યપણે પાલન કરી શકે છે. ભગવાનના આશરા વિના પોતાના સાધન બળે જો એમ કરવા જાય કે હું પાલન કરીશ, આ વ્રત કરીશ ને આ તપ કરીશ, આમ કરીશ તો હું જીતી જઈશ, તો એના માટે નિષેધ કરેલું છે. પણ જે ભગવાનનો આશ્રય રાખી અને વ્રત તપ કરે છે તો એ અવશ્યપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે. સતાનંદ સ્વામી કહે છે કે જેને ભગવાનનો દ્રઢ આશરો છે એ ભગવાનનું જેને બળ છે એવા પુરુષો આ કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. જેવી રીતે સતાનંદ સ્વામી કહે છે કે આ કળિયુગમાં વરુની જેમ બાળકોની જેમ સામાન્ય જંગલનો પશુ હોય એ તરાપ કેના ઉપર મારે, ભેંસોનું ટોળું ચાલ્યું જતું હોય આફ્રિકાના જંગલમાં, પણ એમાં સિંહને શિકાર કરવો હોય તો એ ટોળાની અંદર ક્યારે પણ હાથ નાખશે નહીં, પણ એમાંથી એકાદિકને છૂટું પાડીને પછી હાથ નાખશે. એવી રીતે જેને ભગવાનનો આશ્રય છે એને આવા દોષો છે એ નડી શકતા નથી, પણ આશરા વિના જે આશરાથી બારે જાય છે એને પછી કળિયુગ છે એ હેરાન કરે છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે જેને ભગવાનનો આશ્રય છે એ આ કળિયુગની અંદર બ્રહ્મચર્ય વ્રતનું પાલન અવશ્ય કરી શકે છે. અને ભક્તોની કામવાસનાનો નાશ છે એ પણ ભગવાનની ભક્તિથી થાય છે એમ ભાગવતમાં ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે કે હે ઉદ્ધવ, મારું ભજન કરનારા ભક્તજનના હૃદયની અંદર જ્યારે હું નિવાસ કરીને રહું છું ત્યારે એ ભક્તના હૃદયની સર્વે કામ વાસના છે એ બધીએ નાશ પામી જાય છે. માટે જેને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિનું બળ હોય આવા ભક્તજનો કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. એના બ્રહ્મચર્ય વ્રતની અંદર કોઈ પણ ખામી આવતી નથી. એટલે સતાનંદ સ્વામી કહે છે કે જે ભગવાન સ્વામિનારાયણ લખેલું છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી એ સત્ય જ છે, કે જેને ભગવાનનો આશ્રય હોય એ બ્રહ્મચર્ય વ્રતનું અવશ્યપણે પાલન કરી શકે છે. ત્યાર પછી મહારાજે તમામ બ્રહ્મચારીઓના અગ્રેસર આ મુકુંદ બ્રહ્મચારીનું નામ લખ્યું. ત્યાર પછી ગૃહસ્થાશ્ચ મહારામ મહારાજ કહે છે કે ગૃહસ્થાશ્રમની અંદર રહેલા અમારા એવા એકાંતિક ભક્ત મહારામ ભટ્ટ જ્ઞાતિય કરીને કેવા છે, બ્રાહ્મણ છે પણ ભગવાનના એકાંતિક ભક્ત છે, અને એનું નિવાસ સ્થાન છે માણાવદર ગામ. આમ તો આ મયારામ ભટ્ટ છે એ નાની ઉંમરની અંદર જ ઘરભંગ થયેલા, પછી પરણવાની ઈચ્છા એને વારંવાર થયા કરતી, ક્યારેક મટી જાય પણ સગાશનેયો પણ મયારામ ભટ્ટને કહેતા કે હજી તમારી ઉંમર નાની છે એટલે તમે બીજા લગ્ન કરી લ્યો. હા કે ના કરવા કે ન કરવા આમ મનમાં વિચાર રહ્યા કરતો, પછી મનમાં વિચાર થયો કે આપણા ગુરુ રામાનંદ સ્વામીને આપણે પૂછી જોઈએ, જો રામાનંદ સ્વામી હા કે તો લગ્ન કરવા અને ના કે તો ન કરવા. આમ મનમાં નક્કી કરી અને સભાની અંદર આવ્યા.
રામાનંદ સ્વામી ભગવત વાતો કરતા હતા અને વાતો કરતા કરતા વાત ફેરવીઓ અને સ્વામીએ એવું ઉમેર્યું કે કોઈ લગ્ન કરવા ગયેલો હોય અને ત્રણ ફેરા ફરી લીધા હોય, ચોથો ફેરો ફરવાનો બાકી હોય અને અમને પૂછવા આવે કે હું લગ્ન કરું કે ન કરું, તો રામાનંદ સ્વામી કહે છે ભાઈ હજી અમે એને ના કહી દઈએ કે આ કૂવામાં પડવા જેવું નથી. ભટ્ટજી સમજી ગયા કે હવે આ ગુરુને કહેવાય નહીં કે હવે લગ્ન કરું કે ન કરું. હા, એટલે પછી માંડી વાર્યું લગ્ન કરવાનું અને એમ કરતા રક્ષાબંધનનો પર્વ આવ્યો અને પછી રામાનંદ સ્વામીને હાથમાં રાખડી બાંધી રામાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા અને માગવાનું કહ્યું કે માગો માગો ભટ્ટજી, તમે જે માગો તે આપી દઉં. ત્યારે માયારામ ભટ્ટ કહે છે કે સ્વામી થોડીક વાસના અંતરની અંદર રહી જાય છે. રામાનંદ સ્વામી કહે છે જુઓ આ થાંભલાને લાકડાના થાંભલાને કાંઈ સંકલ્પ વિકલ્પ થાય તો તમને સ્ત્રી સંબંધી સંકલ્પ વિકલ્પ થશે. ત્યારથી કરી અને માયારામ ભટ્ટની અંદર એ બધા સંકલ્પ વિકલ્પો હતા બધા વિરામ પામી ગયા અને પછી તો મહારાજ હે આ સત્સંગની અંદર આવ્યા અને મહારાજનો દ્રઢ આશ્રય કર્યો અને એવા ભગવત ભક્ત બન્યા. એમાં એક દિવસ પોતાના ભાઈ ગોવિંદરામ એમની સાથે બેઠેલા, પછી વિચાર કર્યો કે આપણે કંઈક ધંધો કરીએ તો કંઈક સારું રહે, ઉપજ થાય થોડીક. એટલે વિચાર કર્યો કે આપણે જો અનાજનો વેપાર કરીએ તો આટલો વેપાર કરીએ તો આટલો નફો થાય, આટલી ખોટ થાય. વળી વિચાર થયો કે અનાજ બગડે તો હિંસા એ થાય, તો હિંસા થાય એ આપણે પોસાય નહીં, આપણે મહારાજના આશ્રિત. તો ઘી તેલનો વેપાર કરીએ તો વળી વિચાર થયો કે ઘી તેલનો વેપાર કરવો એ તો બ્રાહ્મણ માટે નિષેધરૂપ છે, આવું ન કરાય બ્રાહ્મણોને. પછી વિચાર કર્યો કે એ બધું મૂકી દો, આપણે કાપડનો ધંધો કરીએ. કાપડનો ધંધો, ગોવિંદરામ કહે છે કાપડનો ધંધો કરીએ પણ એ ધંધામાં આપણે ફાવટ છે નહીં, અજાણ્યો ધંધો આપણે કરેલો નથી. આમ વાતો કરતા કરતા આખી રાત્રિ વાતોમાં જ પસાર થઈ ગઈ ને સવારના 4 વાગ્યાનો કૂકડો બોલ્યો અને મનમાં વિચાર્યો અરે હજી તો આપણે વાતો જ કરીએ છીએ, વાતો કરતા કરતા આખી રાત પસાર થઈ ગઈ ને કૂકડો બોલ્યો તો હવે વેપાર કરશું તો શું થશે, આખી રાત આપણે ભગવાન ભૂલ્યા, હે વેપાર કરવામાં જ વાતો વાતોમાં જ બધું ખોવાઈ ગયું અને આપણે ક્યાં ઉપાધિ છે, અન્ય વસ્ત્ર તો ભગવાન આપી જ દે છે ને, તો આ કોણ ઉપાધિ કરે, એના કરતા કરો ભગવાનનું ભજન. એટલે એ ધંધાને મૂકી દીધો અને પછી માયારામ ભટ્ટ આજીવન મહારાજ પાસે આવી ગયા અને મહારાજની સેવામાં રહેલા છે. અને આવા અરસાની અંદર આમોદ ગામના દીનાનાથ ભટ્ટ બહુ જબરા વિદ્વાન અને એને નિર્વિકલ્પાનંદ સ્વામીએ આમોદ જઈને 18 દિવસ સુધી એની સાથે શાસ્ત્રની ચર્ચા કરી અને કળિયુગની અંદર ભગવાન પ્રગટ થાય છે ને એ ભગવાન સ્વામિનારાયણ અત્યારે હાલમાં ભગવાન છે આવું એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટના હૃદયની અંદર ઠેરાવ્યું અને દીનાનાથ ભટ્ટ મહારાજના દર્શન કરવા આવ્યા, મહારાજનો આશ્રય સ્વીકાર્યો, સત્સંગી થયા. અને પછી નિર્વિકલ્પાનંદ સ્વામી એનો માનભંગ થયો. તમે કથા જાણો જ છો કે મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા ને સ્વામીનો જય જયકાર થયો અને સ્વામીના વખાણ મહારાજે કર્યા, એ આને ગમ્યું નહીં, એ તો અમે જ જાત, તો અમે સભા જીતી આવત આવું બોલ્યા, મહારાજ ઉદાસીન થઈ ગયા. પછી નિર્વિકલ્પાનંદ સત્સંગમાંથી નીકળી ગયા ને મનમાં વિચાર થયો કે જેને જેને મેં કંઠી પહેરાવી ને બધેની કંઠી તોડાવી નાખું. એક પછી એકને પકડતા આવ્યા, એમાં પછી આમોદે પહોંચી ગયા, દીનાનાથ ભટ્ટને પકડ્યા કે પેલા ભગવાન હતા સહજાનંદ સ્વામી પણ હવે ભગવાન નથી, હવે ભગવાન મટી ગયા, પેલા ભગવાન જેવું હતું હવે તો માણસા એ નથી રહી એનામાં, અને કેટલાય અવગુણ ભરાયા પણ આ તો ભણેલો માણસ, શાસ્ત્રની રીતે તો કહે છે કે ભગવાન સાચા જ છે, બધું એ કર્યું ક્યાંય મેળ ખાધો નહીં. પછી નિર્વિકલ્પાનંદ સ્વામી શિક્ષાપત્રી કાઢીને કહ્યું કે જુઓ ભટ્ટજી આ ભગવાન સહજાનંદ સ્વામી તમે ભગવાન માનો છો, એ શિક્ષાપત્રી લખતા ત્યારે એ તમારી પાસે પૂછતા, શાસ્ત્રોના પ્રમાણ લેતા કે આ વાત ક્યાં લખેલી છે શું કાંઈ બધું પૂછતા ને, તો કે હા એ તો શિક્ષાપત્રી લખતા ત્યારે મને પૂછતા, તો આમાં તમારું નામ લખ્યું, આ માયારામનું નામ લખ્યું, અભણ છે એનું નામ લખ્યું ને તમારું નામ લખ્યું
નહીં. અને દીનાનાથને વિચારશો કે ખરેખર સહજાનંદ સ્વામીએ તો ખાલી આપણો ઉપયોગ જ કર્યો, બાકી નામ લખવામાં તો મયારામ ભટ્ટનું નામ લખ્યું અને એને કંઠી તોડી નાખ્યો દીનાનાથ ભટ્ટે. કંઠી તૂટી ગઈ અને એની દીકરીને બ્રહ્મરાક્ષસ વળગ્યો. પોતે ભણેલા હતા, પંડિત હતા, એટલે બ્રહ્મરાક્ષસ કાઢવા માટે કેટલું બધો ઉપાયો કર્યા, વેદના મંત્રો બોલ્યા તો બ્રહ્મરાક્ષસ સામો બોલે, એને પહોંચી શકાય નહીં કોઈ રીતે. પથ્થર એટલા પીર કર્યા, થાકી ગયા, ઘરની અંદર ખાઈ ન શકાય આવી પરિસ્થિતિ ઉભી થઈ. એમાં એક સત્સંગી કીધું કે ભાઈ તમે ભગવાન સહજાનંદ સ્વામી પાસે જાઓ, એના પાસે જાશો તો આ બ્રહ્મરાક્ષસ નીકળશે. અને દીનાનાથ ભટ્ટ ન છૂટકે મહારાજ પાસે આવ્યા અને કહેલું છે કે હે પ્રભુ, મારી દીકરીને બ્રહ્મરાક્ષસ વળગ્યો. મહારાજ કહે છે કે બ્રાહ્મણ એને વળી બ્રહ્મરાક્ષસ વળગે? હે, એને તો કોઈ દિવસ ન વળગે, એ તો બ્રાહ્મણ તો કાઢે ભૂત બીજામાંથી. પણ પ્રભુ અત્યારે આ દીનાનાથ છે ને અનાથ થઈ ગયો છે, અમારી રક્ષા કરો. અને પછી મહારાજે કહેલું છે કે જુઓ, આ માયારામ ભટ્ટ છે ને એના ઉતારે તમારી દીકરીને લઈ જાજો અને બપોરનો થાળ છે ને એ ત્યાં તમે કરાવજો. અને એની દીકરીને બપોરના માયારામ ભટ્ટે રસોઈ બનાવી મહારાજને ધરી, અને એ પ્રસાદ માયારામ ભટ્ટ એની દીકરીને જ્યાં પીરસ્યો અને જ્યાં પ્રસાદ હાથમાં લીધો ને ચીસ માડીને બ્રહ્મરાક્ષસ ત્યાંથી નીકળી ગયો. અને પછી મનમાં વિચાર થયો કે અરે, મને તો મારું વિદ્યાનું અભિમાન હતું એ અભિમાન આજે ખરેખર ઓગળી ગયું હો. આ કેટલા સમર્થ, જેના દર્શન માત્રથી બ્રહ્મરાક્ષસ નીકળી જતો હોય તો એ વ્યક્તિ કેટલી સમર્થ હશે. અને પછી નિર્માની થઈ અને પાછા દીનાનાથ ભટ્ટ સત્સંગમાં આવ્યા અને એને માયારામ ભટ્ટનો મહિમા સમજ્યો. તો આવા શ્રેષ્ઠ ઉચ્ચ કોટીના આ માયારામ ભક્ત હતા અને તમામ ગૃહસ્થોના અગ્રસ્થાને રહેલા એવા સ્વયં મહારાજે આજે માયારામ ભટ્ટનું નામ લખેલું છે કે ગ્રસ્તાશ્રમી ભક્તોમાં મુખ્યપણે અમારા શ્રેષ્ઠ એવા માયારામ ભક્ત છે. પવિત્ર બ્રાહ્મણ હતા, સંપૂર્ણપણે નિર્વાસનિક એનું જીવન હતું. જનક રાજાની પેઠે આ માયારામ ભટ્ટ છે વિદેહી હતા. ત્યાર પછી મહારાજ કહે છે, સધવા વિધવા યોસા યાશ્ચ મચ્છિષ્યતામ ગતાઃ મુક્તાનંદાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલાયપિ. ગ્રસ્ત ભક્તનું નામ લઈ અને પછી મહારાજે સધવા અને વિધવા બહેનોનું નામ લખ્યું છે. ત્યાર પછી મહારાજે મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ તેમણે અમારા રૂરા આશીર્વાદ વાંચવા. સધવા વિધવા યોસા, સધવા અને વિધવા સર્વે ભાઈઓ, આ રીતે મહારાજ અહીં સંયુક્ત સંબોધન આપ્યું છે. આનું કારણ એક તો એ છે કે અહીં કોઈ બેનનો મહારાજે ઉલ્લેખ કેમ ન કર્યો? જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા ઘણા બધા બહેનો હતા, તો એના કોઈનો નામનો ઉલ્લેખ ન કર્યો અને સધવા અને વિધવા આવી રીતે મહારાજે કેમ કહ્યું? તો સદાનંદ સ્વામી કહે છે કે સાંભળો, ગૃહસ્થ પુરુષોનો ઉલ્લેખ આવ્યો એટલે એમની અર્ધાંગના તરીકે પત્નીઓનો બહેનોનો ઉલ્લેખ આવી જ જાય છે. અને શાસ્ત્રમાં પત્નીને ધર્મ પત્ની કહેલી છે અને આમે શ્રીજી મહારાજ પોતે ત્યાગી હતા એટલે કદાચ સીધું સંબોધન મહારાજે અહીં નથી આપ્યું અને સધવા અને વિધવા તમામ બાઈઓ એમ મહારાજે લખ્યું છે. કારણ કે કોઈ પણ સાધુ પુરુષ છે એવું સીધું સંબોધન આપી શકે નહીં, નામથી ઉલ્લેખ ક્યારેય પણ બહેનોનો સાધુ પુરુષ છે એ કરી શકે નહીં. ભાઈઓ અથવા બહેનો એમ પણ સભાની અંદર કહી શકાય, એમાં વાંધો નહીં, પણ કોઈ વ્યક્તિનું નામ, બહેનનું નામ લઈ અને સાધુ પુરુષને ઉલ્લેખ કરવો એ શિષ્ટાચાર નથી ને એ વસ્તુ યોગ્ય નથી. એટલે કદાચ મહારાજે આવું સીધું સંબોધન
નથી કર્યું સધવા અને વિધવા એમાં તમામ બહેનો આવી જ જાય. ત્યાર પછી મુક્તાનંદાદયો યેસ્યુ સાધવસ ચા ખીલા અપી. અમારે આશ્રિત એવા જે મુક્તાનંદ આદિક સર્વે સાધુ, તો અહીં પણ એવું થાય છે કે મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આવા કોઈ પણ સંતોનું નામ નહીં અને મુક્તાનંદ સ્વામી એવું જ કેમ, એ જ નામનો કેમ ઉલ્લેખ કર્યો? નહીતર ગોપાળાનંદ સ્વામી તો અક્ષરમૂર્તિ હતા, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવાય, પ્રેમાનંદ સ્વામી પ્રેમ મૂર્તિ કહેવાય. તો આવા ઘણા બધા સંતો હતા, એમના કોઈનો નામનો ઉલ્લેખ નહીં અને મુક્તાનંદ સ્વામીના જ નામનો ઉલ્લેખ કેમ? તો મુક્તાનંદ સ્વામી છે એ બિલકુલ નિર્મળ હૃદયના સંત હતા અને સ્વામીએ જે સહનશીલતા કરી છે, સ્વામીએ જે ઉદારતા રાખી છે, સ્વામીનો જે ત્યાગ છે, જે સમર્પણ, એ સંપ્રદાયની અંદર અજોડ છે. નખસિક સાધુતાની મૂર્તિ જોવી હોય તો એ મુક્તાનંદ સ્વામી. જ્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી તો મુક્તાનંદ સ્વામી તો વડીલ હતા, મોટેરા સંત હતા, છતાં પણ એને મનમાં એવો સંકલ્પ નથ્યો કે આજકાલનો આવેલો બ્રહ્મચારી હજી તો 17-18 વર્ષની ઉંમર છે અને એને ડાયરેક્ટ રામાનંદ સ્વામીએ ગાદી આપી દીધી. હું મોટો છું તો ગાદીનો અધિકાર તો પેલો મારો હોવો જોઈએ, આવો પણ એને મનમાં જરા પણ લેશ માત્ર સંકલ્પ થયો નથી. અને મહારાજને વિશે ગુરુભાવ, ભગવાનનો ભાવ એને રાખેલો છે. મહારાજ જે જે પ્રકરણો ફરવતા તો એ મુક્તાનંદ સ્વામી પોતે એ પ્રકરણની અંદર સામેલ રહેતા. એ ભગવાન સહજાનંદ સ્વામી ગુણિયા વર્તમાન ધરાવે ને તો એ મુક્તાનંદ સ્વામી ગુણિયા પહેરતા. હો, ક્યારે પણ એવો મનમાં સંકલ્પ ન થતો કે આ આજકાલનો આવેલો છે, અમે એનાથી મોટા છીએ, પોતે જરિયાની વસ્ત્ર પહેરે ને અમને આવા વસ્ત્રો પહેરાવે. એ જંગલની અંદર ગામથી બારે રહેવાનું, કૂતરાનો અવાજ ના આવે, આવા શબ્દો અમને કહેતા. હે, કેટલા પ્રકરણો ફેરવ્યા, લીંબુ જેટલું અમને અન્ન ખાવા દે અને પોતે તો મેવાના થાળ આરોગે. આવો મનની અંદર મુક્તાનંદ સ્વામીને ક્યારે પણ લેશ માત્ર સંકલ્પ થયો નથી. અને એ મુક્તાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામી પાસે નાચતા પણ શરમાતા નહીં, હો, ભગવાન ઓળખાઈ ગયા હતા મુક્તાનંદ સ્વામીને. આવા શ્રેષ્ઠ સંત હતા. અને એ સ્વામીની પ્રકૃતિ કેટલી હતી, સ્વભાવ શાંત હતો. ગમે તેવો માણસ ક્રોધ કરીને આવેલો હોય પણ મુક્તાનંદ સ્વામીના દર્શન થાય તો એનામાંથી ક્રોધ નામનો શત્રુ નીકળી જાય. આવા સ્વામી મહાન હતા, શ્રેષ્ઠ હતા. એ લોલંગરની જમાત નક્કી કર્યું તો કે સ્વામિનારાયણને મારવા ને એનો મુક્તાનંદ આવ્યો છે, આપણી ખૂબ નિંદા કરે છે, તો આજે તો આપણે મુક્તાનંદને મારવા જો. અને એ લોલંગરની હાથમાં ચીપિયાને ત્રિશુલને લઈને નીકળી પડ્યા કે આજે તો મુક્તાનંદને મારી જ નાખવા છે. અને મુક્તાનંદ સ્વામી પણ પોતાના સંતોની સાથે પસાર થાય છે અને કોઈ કે સમાચાર આપ્યા કે લોલંગરની જમાત તમને મારવા માટે આવી રહી છે, પણ મુક્તાનંદ સ્વામીની એટલી શાંત પ્રકૃતિ હતી અને સમય ઉપર સાવધાન આવા મુક્તાનંદ સ્વામી જ્યાં લોલંગરની જમાત આવી ત્યાં તો મુક્તાનંદ સ્વામી એના ચરણમાં નારિયેલ મૂકીને દંડવટ કરવા માંડી ગયા કે આજે તો અમને ધર્મ રાજાના પાર્ષદોના દર્શન થયા, ખરેખર અમારા મોટા ભાગ્ય. હો, ઓલા તો વિચાર જ કરવા માંડી ગયા કે આપણે મુક્તાનંદ સ્વામીનું સાંભળ્યું છે કે આપણી નિંદા કરે છે, પણ આ તો મુક્તાનંદ સ્વામી આપણે નારિયેલ મૂકીને આપણા ચરણની અંદર વંદન કરે છે, ધર્મ રાજાના પાર્ષદો કહે છે, આપણા આવા મોટા ભાગ્ય કે આપણે ધર્મ રાજાના પાર્ષદો. એટલે કેટલાક વિવેકી હતા ને એને એમ કીધું કે નહીં નહીં, હમ નહીં ધર્મ રાજા કે પાર્ષદ તુમ હો. મુક્તાનંદ સ્વામી કે નહીં, હમ નહીં તુમ હો. પણ એલાને ખબર ન પડી કે ધર્મ રાજાના પાર્ષદ કીધા, યમદૂત અમને કીધા, એ એને ખબર પડી નહીં. પણ એનો જે ક્રોધ પ્રકૃતિ હતી એ બધીએ ત્યાં જ છૂટી ગઈ. આવા મુક્તાનંદ સ્વામી હતા. અને મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેને સાધુ રાખતા આવડતા હોય ને એની પાસે સાધુ
રે તો આ મુક્તાનંદ સ્વામી એવા જબરા સંત હતા કે એને સંતોને રાખતા આવડતા હો. આ મહારાજે વર્તમાન કરેલું કે ગળ્યું ચીકડું ખાવું નહીં, અને મુક્તાનંદ સ્વામી એની સાથે 50 સંતો નીકળી ગયા એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, એમ કરતા એક ગામમાં 3-3 દિવસ સુધી સ્વામીને કાંઈ ખાવા ન મળ્યું. 50 સાધુ, કોઈને ક્યાંય ભિક્ષાનો એક દાણો ન મળ્યો. 7, 8, 9, 10 આમ 4-4 દિવસના ઉપવાસ થઈ ગયા સંતોને, અને પાછી 5મે દિવસે એકાદશી આવતી હતી, અને 10મના દિવસે એક ગામમાં ગયા, ત્યાં કોઈક બાઈને ભાવ જાગ્યો અને કીધું કે મારે જમાડવા છે તમને. ત્યારે કહ્યું કે જો બેન, તમને જમાડવા હોય ને તો ખાલી અમને ખીચડી કરી આપો હો, પણ એમાં જરા પણ ઘી નાખતા નહીં, અમારા વર્તમાન ચાલે છે. પણ પેલા બેનને ભાવ બહુ, એટલે ખીચડી બનાવી હો. વિચાર થયો કે સાધુને લુખી ખીચડી કેમ ખબર આવાય, એટલે ખીચડીની અંદર ઘી નાખ્યું હો. અને પછી ઠાકોરજીને ધરી અને તપેલું સંતો પાસે મૂક્યું, ને જ્યાં તપેલું ઉઘાડ્યું તો એમાંથી ઘીની સુગંધ આવી ગઈ. 50એ 50 સંતો, 4-4 દિવસના ભક્તો ઉપવાસ થયા છે, અને બધા સંતો કહેવા માંડ્યા કે આમાં તો ઘી નાખેલું છે, ઘીવાળી ખીચડી ખવાય નહીં, વર્તમાન છે, શું કરશું. અને તે વખતે મુક્તાનંદ સ્વામીએ કીધું કે સંતો, બધાએ તમે જમી લ્યો, પણ મહારાજની આજ્ઞા છે, ભલે મહારાજની આજ્ઞા હોય પણ તમે બધાએ સંતો જમી લ્યો, આજ્ઞા લોપશું ને જે દંડ થશે, પાપ લાગશે, એ બધું મારા ઉપર, પણ તમે બધાએ જમી લો. એમાં એકાદિક સંત હતા ને એ ઉતાવળા થઈ ગયા કે નહીં, આજ્ઞા ઈ આજ્ઞા, આજ્ઞામાં આગું પાછું ચાલે નહીં. અને એ સંત ન જમ્યા હો એક, પણ મુક્તાનંદ સ્વામીની કહેવાથી એ બીજા બધાએ સંતો જમ્યા. અને પછી ફરતા ફરતા ગઢપુરના માર્ગે આવ્યા, ત્યારે પેલા સંત હતા ને એક આત્માનંદ સ્વામીનું નામ હતું, ઉતાવળા થઈને મહારાજ પાસે પહોંચી ગયા ને મહારાજને કીધું કે મહારાજ, તમે જે આજ્ઞા આપી હતી કે ગળ્યું ચીકડું કાંઈ ખટરસ ખાવું નહીં, પણ આ તો મુક્તાનંદે માથે ઊભા રહીને સૌ સંતોને ઘીવાળી ખીચડી ખવડાવી. મહારાજ કે આવો દો, મુક્તાનંદ સ્વામીને હમણાં જ ખબર પડે એની. અને મનમાં વિચાર થઈ ગયો કે હવે તો મુક્તાનંદ સ્વામી આવશે, એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને જરૂર વઢશે. પણ ત્યાં સંતો આવ્યા, મહારાજ સૌ સંતોને મળ્યા, અને પછી કહે છે કે સ્વામી, અમે હું સાંભળ્યું કે તમે સૌ સંતોને ઘીવાળી ખીચડી ખવડાવી. મુક્તાનંદ સ્વામીએ બધી પરિસ્થિતિનું વર્ણન કર્યું કે મહારાજ, 4-4 દિવસના સંતોને ઉપવાસ હતા, 5મે દિવસે એકાદશી હતી, અને આ બાઈને પ્રેમ જાગ્યો અને સૌ સંતોને જમાડવા માટે ખીચડી કરી, જો ખીચડી ન જમત તો એ બેનનો ભાવ છે એ તૂટી જાત, અને સંતોને આટલા બધા ઉપવાસ થયેલા હતા એટલે મેં સંતોને ખીચડી ખાવાની આજ્ઞા આપી. મહારાજ આ સંતોને કોઈને દંડ ન દેજો, દંડ કરવો હોય ને તો તમે મને દંડ આપજો. હો મહારાજ સભામાં ઊભા થઈ ગયા સિંહાસન ઉપરથી. પેલા સાધુને એમ થયું કે હવે તો મુક્તાનંદ સ્વામી ગયા પડ્યા હો, પણ મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટ્યા છે બાથમાં ઘાલીને, અને કહેલું છે કે સ્વામી, ખરેખર તમે હતા એટલે આ 50એ 50 સંતોને જીવતા લઈ આવ્યા છો, જો આની સાથે મૂક્યા તો હે હરિહર કરીને આવ્યા તો બધું પૂરું થઈ ગયું હોત. એટલે આવા શ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી હતા, તમામ સાધુતાના ગુણ આ મુક્તાનંદ સ્વામીની અંદર રહેલા હતા. સતાનંદ સ્વામી કહે છે કે સાધુ કોને કહેવાય, સાધનુ વંતી સાધયંતી વા ધર્મ પર કાર્યમ વેતિ સાધવ, પોતાનો મોક્ષ સિદ્ધ કરે અને બીજાના મોક્ષ માટે સતત પ્રયત્નશીલ રહે આનું નામ સાધુ. એવું નહીં કે આપણું કામ થઈ ગયું એટલે તમારું જે થવાનું હોય તે થાય, અમે તમારું બધું કરી લીધું હોય તમારું જે થવાનું થાય એવું નહીં, પણ મુમુક્ષુ ભક્તને ભગવાનની અંદર કઈ રીતે જોડવા અને એનો મોક્ષનો માર્ગ સુગમ કરવો એનું નામ કહેવાય સાધુ. તો એ સાધુ કેવા હોવા જોઈએ, તો સતાનંદ સ્વામી કહે છે કે એ સાધુ દયાળુ હોવા જોઈએ, અપરાધને સહન કરનારા હોવા જોઈએ, ક્ષમાશીલ, સર્વજીવ હિતેચ્છવ, વ્રતાદિકને દ્રઢપણે પાળતા હોય, નાની મોટી ભગવાનની આજ્ઞાઓ એ આજ્ઞાઓની અંદર નિરંતર રહેલા હોય, ભક્તિ સિવાય વ્યર્થકાલ જવા દેતા ન હોય,
નિર્માની હોય, કામ ક્રોધ લોભ મદ અહંકાર મમતા આદિ દોષોથી રહિત હોય, મિત ભાષણ ઓછું બોલનારા હોય, સંતુષ્ટ પરોપકારી અને પોતાના ધર્મની અંદર સાવધાનપણે રહેતા હોય, પાછા નિર્ભય હોય, લજ્જાશીલ હોય, ભગવાનને વિશે અખંડ ધ્યાન પ્રાયણ રહેતા હોય અને સત્શાસ્ત્રના અભ્યાસી હોય, આવા જેમાં ગુણો રહેલા હોય એને કહેવાય સાધુ. સદાનંદ સ્વામી કહે છે, શ્રીજી મહારાજે સર્વે સાધુતાઓની અંદર અગ્રપણે આ મુક્તાનંદ સ્વામીનું નામ લખેલું છે, એમાં તમામ સંતોનું નામ અવશ્યપણે આવી જ જાય. કદાચ કોઈને એમ શંકા થાય કે સૌ પ્રથમ આચાર્યનું નામ લખ્યું, ત્યાર પછી બ્રહ્મચારીનું નામ, ત્યાર પછી સાધુનું નામ આવવું જોઈએ નિયમ પ્રમાણે, એના પછી ગ્રસ્ત ભક્તો આવે, એના પછી બહેનો આવે, પણ સાધુને છેલ્લે શું કામ રાખ્યા? તો સદાનંદ સ્વામી કહે છે કે એના બે કારણ છે કે સાધુ પુરુષો સંસાર વ્યવહારની અંદર હંમેશાને માટે નિર્લેપ રહેલા છે, એમ શાસ્ત્રની અંદર કહેલું છે. એટલે સાધુ પુરુષોને પોતાના ધર્મ પાલનને માટે નિર્લેપતાનો ગુણ અખંડ જળવાઈ રહે, એમાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે મહારાજે એને છેલ્લે રાખેલા છે. અને બીજું એવું કે અમારા સાધુને જળભરતવત રહેવું, જળભરત એટલે સંસાર વ્યવહારની અંદર પ્રવૃત્તિમાં નિર્લેપ રહેવું, આ જગતથી સાધુ પુરુષોને અનાસક્ત રહેવું, એટલા માટે અનાસક્ત રાખવા માટે જ કદાચ ભગવાન સહજાનંદ સ્વામીએ આમ છેલ્લે નામ લખેલું હશે. અને આમે જુઓ, સતાનંદ સ્વામી કહે છે કે આ સત્સંગની સંપૂર્ણ જવાબદારી મહારાજે સંતો અને આચાર્ય ઉપર મૂકેલી છે. તો આચાર્યનું સ્થાન છે એ સૌ પ્રથમ છે અને સંતનું નામ છે સૌથી છેલ્લે છે. તો આ બંને જણા આખા સત્સંગને સાચવનારા કહેવાય છે. જેવી રીતે ટ્રેન હોય તો ટ્રેનની અંદર બે જણા હોય ને, એક ટ્રેન હલાવનારો હોય અને પછી બીજો પાછળ ટીટી બેઠો હોય, એટલે એ ટ્રેનના જેટલા ડબ્બા હોય એ બધેની સંભાળ લેવાઈ જાય. આગળથી કંઈક થાય તો ડ્રાઈવરને ખબર પડી જાય, અને પાછળથી કંઈક થાય તો ટીટીને ખબર પડી જાય, ને એમ તમામ જવાબદારી આ સાધુ સંતો ઉપર છે. એટલે સૌ પ્રથમ અગ્રસ્થાને કોણે રાખ્યા? આચાર્યને રાખ્યા, અને ત્યાર પછી છેલ્લે સંતોને રાખેલા છે. હવે શ્રીજી મહારાજ કહે છે, સ્વધર્મ રક્ષિકા મે તૈહી સર્વૈર્વાચ્યા સદાશિષઃ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના છઠ્ઠા શ્લોકને લખતા એમ કહે છે કે સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે રૂડા આશીર્વાદ વાંચવા. શ્રીજી મહારાજે હવે આશીર્વાદ આપે છે, તો એમાં પણ શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત તમામ ભક્તજનોને મહારાજ કે અમે રૂડા આશીર્વાદ આપીએ છીએ. એક તો શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત શાસ્ત્રમાં પ્રમાણરૂપ અને પોતાના ધર્મની રક્ષાના કરનારા, ત્રણ રીતે મહારાજે વિશેષણ આપી અને આશીર્વાદ આપેલા છે. સદાનંદ સ્વામી કહે છે કે લક્ષ્મીજી જેની સેવામાં રહ્યા છે એવા શ્રીમન્નારાયણ ભગવાન એને સંભાળી અને મહારાજે રૂડા આશીર્વાદ આપ્યા છે. એ પણ કેવા? તો શ્રીમદ ભગવદ્ ગીતા આદિ જે શાસ્ત્રો, એ શાસ્ત્રોમાં સ્વધર્મનું રક્ષણ કરવું એ જ સર્વે સુખનું મૂળ છે. તો મહારાજ કહે છે કે અમે શાસ્ત્ર સંમત સૌ કોઈને આશીર્વાદ આપીએ છીએ, કારણ કે સુખ ક્યાં રહેલું છે? ધર્મના પાલનની અંદર જ સુખ રહેલું છે. તો મહારાજ કે જે કોઈ ધર્મનું પાલન કરશે એને અવશ્યપણે સુખ મળશે જ, કારણ કે શાસ્ત્રોમાં સર્વે સુખનું મૂળ તો ધર્મના રક્ષણને જ બતાવેલું છે. તો જે પુરુષ ધર્મનું પાલન કરે છે, ધર્મનું રક્ષણ કરે છે, તો ધર્મ છે એનું અવશ્ય રક્ષણ કરવાનો જ છે,
એટલા માટે સદાનંદ સ્વામી કહે છે કે મહારાજે શાસ્ત્ર સંમત આશીર્વાદ આપેલા છે કે જે મનુષ્ય ધર્મનું પાલન કરશે એને અમારા રૂડા આશીર્વાદ છે. કારણ કે આ દુનિયાની અંદર સૌ કોઈ માણસ છે એ સુખને શોધે છે, સુખને માટે ફાંફા મારે છે, પણ માણસને ક્યાંયથી સુખ મળતું નથી. આલોકના પદાર્થ અંદર સુખ ગોતવા ઈચ્છે તો એ ચાર દિવસનું સુખ મળે છે, બાકી તો દુઃખ અને દુઃખ ઊભું જ રહેલું છે. તો સતાનંદ સ્વામી કહે છે સુખ ક્યાં છે, તો સુખ છે એ તો ધર્મની અંદર રહેલું છે. જે કોઈ મનુષ્ય ધર્મનું પાલન કરે એને અવશ્ય સુખ મળે છે, મળે છે ને મળે જ છે. હરિગીતાની અંદર પણ ઘનશ્યામ શ્રીહરિએ માં ભક્તિને કહેલું છે કે માં ધર્મનું પાલન કરવાથી જ આલોક અને પરલોકની અંદર મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે, છતાં પણ મનુષ્ય શુકામ ધર્મનું પાલન નહીં કરતા હોય. કારણ કે સુખ છે એ તો ધર્મના પાલનની અંદર જ રહેલું છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે મહારાજે આશીર્વાદ આપેલા છે એ શાસ્ત્ર સંમત છે કે જેને સુખી થવું હોય એને ધર્મનું અવશ્ય પાલન કરવું. જો ધર્મનું પાલન કરશે તો એને સુખ અવશ્ય મળવાનું છે, મળવાનું છે ને મળવાનું જ છે. ભક્તો, નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર શબ્દ લખ્યા છે, ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. જે ધર્મનું પાલન કરે છે એને અવશ્ય સુખ મળે જ છે. જેને જેને ધર્મનું પાલન કર્યું એને અવશ્ય સુખ મળ્યું જ છે. રૂડા આશીર્વાદ એટલે કે સૌ કોઈ સુખી થાવ, કોઈ પણ દુઃખી ન થાવ, આવી શુભ ભાવનાની સાથે મહારાજ કે અમે આશીર્વાદ આપીએ છીએ. એકાગ્રેણૈવ મનસા પત્રિલેખ સહેતુકઃ અવધાર્યોયમ અખિલૈઃ સર્વજીવહિતાવહ. મહારાજ કહે છે આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ, તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું. આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવને હિતની કરનારી છે. મહારાજ હવે એકાગ્ર કરે છે, કારણ કે મનની એકાગ્રતા વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. કથાની અંદર બેઠા છીએ પણ આપણું જો મન બીજે હોય તો આપણે કથા શું આવી એ ખબર રહેતી નથી. ભગવાનના દર્શન કરવા ગયેલા હઈએ પણ મન જે બીજી જગ્યાએ હોય તો આપણે ખબર પડે નહીં કે ભગવાને કેવા વસ્ત્રો ધારણ કર્યા છે. અનેક વિટામણાઓ ગમે તેટલી હોય, મહારાજ કહે છે કે આ શિક્ષાપત્રીને તમે એકાગ્ર મન કરીને ધારજો. શ્રીજી મહારાજ કહે છે કે એકાગ્રતાની અતિ આવશ્યકતા છે. જે કોઈ કાર્ય કરવું હોય અને કાર્યની જો સિદ્ધિ કરવી હોય તો એના માટે એકાગ્રતાની અવશ્ય જરૂર છે. તો મહારાજ કહે છે આ શિક્ષાપત્રી અમે લખીએ છીએ તો તમારું મન એકાગ્ર કરી અને અમે જે જે લખ્યું છે એ આજ્ઞાઓ બધી તમે હૃદયમાં ધારણ કરજો. અને આ શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ, સર્વે જીવ પ્રાણી માત્રનું હિત થાય એના માટે અમે આ શિક્ષાપત્રી લખીએ છીએ. સર્વજીવ હિતાવહ આવો શબ્દ કેમ લખ્યો? શિક્ષાપત્રી કોનું કલ્યાણ કરે? તો જે કોઈ આજ્ઞા પાડે એનું કલ્યાણ કરે. તો આજ્ઞા કોણ પાડે? એ તો ભગવાનનો ભક્ત હોય એ જ આજ્ઞા પાડે ને. તો આ શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ નહીં પણ સર્વ ભક્ત હિતાવહ આવું લખવું જોઈએ ને. તો સર્વજીવ હિતાવહ શું કામ લખ્યું? સર્વ ભક્ત હિતાવહ કેમ ન લખ્યું? તો સતાનંદ સ્વામી કહે છે કે શિક્ષાપત્રીની આજ્ઞા જે પાડે એનામાં ભગવાનનું બળ અને ઐશ્વર્ય હોય જ. આવો જે ભગવાનનો ભક્ત કે જે શિક્ષાપત્રીની આજ્ઞા પાડતો હોય આવા ભક્તના યોગની અંદર જે કોઈ આવે તો એનું પણ કલ્યાણ અવશ્ય થાય જ છે. અને આ શિક્ષાપત્રી ગમે તેવો પુરુષ હોય પણ જો આ શિક્ષાપત્રીને પાલન કરવા લાગે તો એના જીવનું હિત અવશ્ય થાય જ છે. એટલે સતાનંદ સ્વામી કહે છે
કે આ શિક્ષાપત્રી છે એ સર્વ જીવને હિતને કરનારી છે. ત્યાર પછી મહારાજ શિક્ષાપત્રીનો આઠમો શ્લોક લખતા એમ કહે છે, યે પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. મહારાજ કહે છે કે આ શિક્ષાપત્રી છે એનું જે કોઈ પાલન કરે તો એને અવશ્ય આલોકની અંદર ને પરલોકની અંદર મહાસુખની પ્રાપ્તિ જ થાય છે. શ્રીમદ ભાગવત આદિક જે પુરાણ સત્શાસ્ત્રો એ જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કરેલા છે ને એમાં પણ અહિંસા આદિક જે સદાચાર તેમને જે મનુષ્ય પાળે તે આલોક અને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન એટલે વેદ પુરાણો ધર્મશાસ્ત્ર આદિક જે આસ્તિક ગ્રંથો એ જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય આલોક અને પરલોકને વિશે મહાન સુખ્યા થાય છે. મહાન એટલે બ્રહ્માદિ સુખાદપ્યધિકમ સુખમ યેષામ તે મહાસુખા ભવંતિ. બ્રહ્મા આદિકના સુખ કરતા પણ એને અધિક સુખની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સદાચાર, તો સદાચાર કોને કહેવાય? શાસ્ત્ર ને લોકથી વિરુદ્ધ ન હોય એવા જે સત્પુરુષોનો આચાર એનું નામ છે સદાચાર. બાકી સદાચારની બાબતમાં કોઈ પણ નિર્ણય કરી શકતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે જુઓ, મહાભારતની અંદર એવું કહેલું છે કે તર્પો પ્રતિષ્ઠ શ્રુતિઓ વિભિન્ના નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ શપંથા. જગતની અંદર તર્ક કે દલિત લોની તો કોઈ વેલ્યુ નથી, પ્રતિષ્ઠા નથી. જો આ જગતની અંદર દલીલોથી તો તર્કોથી તો લોકો સત્યને પણ અસત્યની અંદર ફેરવી નાખે છે. ગમે તેવો માણસ સાચો હોય પણ એના ઉપર તર્ક વિતર્ક કરી અને એ સત્યને મૂકીને અસત્યનો વિજય થઈ જ જાય છે. એટલે દલીલો છે ને એટલી બધી લોકો જોરદાર કરે કે સાચી વસ્તુ હોય ને એ પણ ખોટી ઠેરવી દે. વકીલો હોય ને એ પોતાના કેસને બચાવવો હોય એના માટે કેટલી દલીલો કરે, ભલે હે એનો માણસ જે આવ્યો એ ખોટો છે, સામલાના પક્ષની અંદર ન્યાય છે, પણ એ તર્કો કરી કરીને વકીલો શું કરે, સામલાને ખોટો પાડી દે છે. તો સદાનંદ સ્વામી કે શ્રુતયો વિભિન્ના, શ્રુતિઓનો તો કોઈ પાર નથી. શ્રુતિઓમાં તો અનેક વાતોનું પ્રતિપાદન કરેલું હોય છે. એક શ્રુતિ એમ કહેતી હોય કે સૂર્યોદય પહેલા સંધ્યા કરવી, તો બીજી શ્રુતિ એવું કહેતી કે સૂર્યોદય પછી સંધ્યા કરવી. તો આમાં કઈ શ્રુતિ સાચી? નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ. હે આમ ઘણા બધા ઋષિઓ છે, મહર્ષિઓ છે, એના ઘણા બધા મતો છે, અલગ અલગ સિદ્ધાંતો છે. તો પછી ધર્મનું સાચું તત્વ શું જાણવું? તો ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ છે, ધર્મનું જે સાચું રહસ્ય છે એ તો સંત પુરુષના હૃદયરૂપી ગુફાની અંદર રહેલું છે. તે સંત પુરુષો પણ કેવા હોવા જોઈએ કે જેની પાસેથી આપણે ધર્મનું રહસ્ય સાચું જાણી શકીએ? તો આપતકાળની અંદર પણ ક્યારે પોતાના ધર્મનો ત્યાગ નહીં કરનારા, સત્શાસ્ત્રની અંદર દ્રઢ વિશ્વાસવાળા, વેદશાસ્ત્રના નિપુણ અને ભગવાનના દ્રઢ ભક્ત હોય આવા જે સત્પુરુષો હોય એના હૃદયની અંદર ધર્મનો સિદ્ધાંત છે એ રહેલો છે. અને આવા જે સત્પુરુષ જે કાંઈ કહે એનું નામ જ સદાચાર. આ જો સંતો બેઠા છે ઈ કે આ ને આમ કરો આ ધર્મ, તો ઈ ધર્મ, આમ ને આમ ન કરવું તો ઈ, આ ન કરવું ઈ ના, અને કરવું ઈ ધર્મ, આનું જ નામ સદાચાર. કારણ કે આવા જે ભગવાનના એકાંતિક ભક્તો હોય હે એના હૃદયની અંદર જ ધર્મનું તત્વ રહેલું છે. હવે મહારાજ કહે છે, તાનુ લંઘ્યાત્ર વર્તન્તે યે તુ સ્વૈરમ કુબુદ્ધયઃ તહ્યામુત્ર ચ મહલ્લભંતે કષ્ટમેવ હિ. મહારાજ કહે છે કે આ સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે એ પ્રમાણે વર્તે એ તો
કુબુદ્ધિ વાળા છે અને આલોક અને પરલોક ને વિશે નિશ્ચય મોટા કષ્ટ ને પામે છે. સદાનંદ સ્વામી કહે છે કે જે માણસ શાસ્ત્ર મર્યાદા જે સદાચાર એનું પાલન કરે છે એ સદબુદ્ધિ વાળા છે, અને જે શાસ્ત્રની મર્યાદાનું પાલન કરતા નથી એ તો હવે લખ્યું છે હાલે હાલે બધું હે, આ સમય પ્રમાણે બધું કરવું પડે, જાવા દો હવે, એ આગળ સમય હતો, આગળ બધું થતું, હવે આપણાથી થાય નહીં ને આટલું બધું કઠણ હવે કોણ પાડે અને પાડવાથી શું મળે, હે જે પાડે એ એવા જ છે, એના કરતા નથી પાડતા એ જલસા કરે છે. આવું જે કહેનારા હોય મહારાજ કે એ કુબુદ્ધિ વાળા છે અને નિશ્ચય આલોક અને પરલોક ને વિશે મહાન કષ્ટ ને પામે છે. અહીં મહારાજે બીજું વાક્ય મૂકેલું છે કે સ્વૈરમ, સ્વૈરમ એટલે મન ફાવે એમ વર્તનારા મનુષ્ય છે એ પણ ક્યારે સુખી થતા જ નથી. સદાનંદ સ્વામી કહે છે ક્યારેક કોઈ એવો આપતકાળ આવી પડે અને તે સમયે આપણે કદાચ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરીએ તો એ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન છે એ આપતકાળ પૂરતું જ હોય. જેમ કે જુઓ આપણે કચ્છમાં ભૂકંપ આવેલો અને તે વખતે કોઈને પાણી પીવાનું હતું નહીં તો પછી નાવાની તો વ્યવસ્થા ક્યાંથી હોય, ત્યારે સંતો એને કહેલું હોય કે ભાઈ હમણાં તમે બે ચાર દિવસ નહીં નાહો તો કાંઈ પણ વાંધો નથી, પછી પાણી આવી જશે એટલે નાજો, પણ હમણાં જેની જરૂર છે એ તમે કામ કરો, હમણાં પીવા માટે પાણી નથી તો પછી નાવાની જીદ પકડીને બેસાય નહીં કે નાયા વિના હું પાણી નહીં પીઉં. તો એ આપતકાળ છે, ચાર દિવસનો સમય છે એ વ્યતીત થઈ જાય પછી પાછા પોતાના ધર્મનું અવશ્યપણે પાલન કરવું. જો કોઈ માણસ હોય એ દવાખાને ગયો હોય, બહુ બીમાર હોય એટલે પછી દવાખાનામાં જાય તો પછી ઓપરેશન થાય તો નાવા ધોવાનું પૂજા પાઠ માળા નિયમ એ બધું કરી ન શકાય, અઠવાડિયું કદાચ એમને એમ વ્યતીત થઈ જાય કે 15 દિવસ લાંબુ થાય હાલો, પણ પછી રજા પડી જાય ડોક્ટરમાંથી હોસ્પિટલમાંથી અને પછી ઘરે આવી જાય પછી તો ભાઈ સાજા નવરા થઈ ગયા હોય, ચાલવાની છુટ્ટી હોય ખાવાની છુટ્ટી હોય, પછી એમ કે હવે 15 દાડો તો પૂજા નથી કરી, હવે 5 દી ભેગી ભેગી લેખી લઈએ, રહેવા દો ને, હે શિયાળો બહુ એ હમણાં નાવાનું કાંઈ નહીં, નાહીએ નહીં તો પૂજા ન થાય, જાવા દો, હવે આટલા દિવસ નભી ગયું તો આટલા દિવસ ખેંચી જઈએ, આવું કરવું નહીં. અને આવું જે કરે એને સ્વૈરમ કહેવાય કે મન ફાવે એમ કરનાર, કદાચ આપતકાળ છે તો એ સમય એવી રીતે વર્તવું પડે એમ, પણ જ્યારે પાછો સરસ મજાનો સમય આવી જાય સશક્ત કાળ આવી જાય ત્યારે અવશ્યપણે હે ધર્મનું પાલન તો કરવું જ. મહારાજ કહે છે કે આ જગતની અંદર જે મન ફાવે એમ વર્તનારા છે એ કુબુદ્ધિવાળા છે, અત્ર પરત્ર અસહ્ય દુઃખને એ પામે છે, આલોક ને પરલોક ને વિશે અસહ્ય દુઃખને પામે જ છે. મહારાજ કહે છે કે જે પુરુષો શાસ્ત્રની મર્યાદાનો ત્યાગ કરી અને ઈચ્છા આવે એમ વર્તે છે એ મનુષ્યને આલોક અને પરલોકને વિશે કોઈ પણ પ્રકારની સિદ્ધિ કે સુખને એ પામી શકતો નથી. તો પછી મોક્ષને પણ એ કઈ રીતે મેળવી શકે, મોક્ષને પણ એ મેળવી શકતો નથી. એટલે મહારાજ કહે છે કે જે શાસ્ત્ર મર્યાદાનું પાલન કરે છે એને જ આલોક અને પરલોકને વિશે અવશ્યપણે સુખ મળે છે. આલોકની એક નાની મર્યાદા, જેમ કે અહીંથી ભુજ જવું છે, માર્ગ સારામાં સારો છે, ગાડી 100ની સ્પીડમાં જાય છે પણ આગળ બમ્પ આવે અને ત્યાં બોર્ડ મારેલું હોય કે ભાઈ બમ્પ છે, ગાડીની સ્પીડ બરાબર 20 કિમીની કરી નાખજો અને પછી તમે 100ની સ્પીડની અંદર જવા દો તો પછી નુકસાન કેને થાય છે? એક તો ગાડીને નુકસાન થાય ને બીજું બેઠા હોય એને થાય ને, પેચોટી વાળા હોય ને પેચોટી પડી જાય, હરખા બેઠાનો તો બારે પડી જાય ને, રોડને કાંઈ નુકસાન થાય? જે થવાનું તમને જ થાય ને. તો આલોકની મર્યાદા જે કોઈ પાડે છે તો એને પણ સુખ મળે છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય નિયમનું પાલન કરે છે એને અવશ્યપણે સુખ મળે જ છે. સતાનંદ સ્વામી કહે છે
કે શાસ્ત્રનું પાલન નથી કરતા, પાપમય અધર્મનું જે આચરણ કરે છે અને પોતાના ઇન્દ્રિય અને અંતઃકરણને વિષય ભોગથી રોકી શકતા નથી, આવા જે મનુષ્ય છે એ આલોક અને પરલોકને વિશે અધોગતિને પામે છે. સદાનંદ સ્વામી કહે છે કે જુઓ, ભાગવતની અંદર અજામેલનું આખ્યાન આવેલું છે. તો અજામેલ છે એ અજામેલ અંત વખત આવ્યો ત્યારે એને નારાયણ નામનો જાપ કર્યો. અંત વખત આવ્યો એટલે કર્મ એવા કરેલા હતા તો પછી એને નિયમ પ્રમાણે કોણ તેડવા આવે? યમના દૂત તો તેડવા આવે ને. પણ એને અંત વખતે નારાયણ એવા નામનું ઉચ્ચારણ કરેલું એટલે વિષ્ણુના પાર્ષદો ત્યાં હાજર થયા અને યમના દૂતો અને વિષ્ણુના પાર્ષદોનો વચ્ચે સંવાદ થયો. એમાં વિષ્ણુના પાર્ષદો એવું કહેવા લાગ્યા કે અજામેલે નારાયણનું નામ લીધું છે, તેથી આ અજામેલ છે એ અમારો છે. અને યમના દૂતો કહેવા લાગ્યા કે અજામેલે શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા આવે એમ વર્તેલો છે, માટે એ અમારો છે, કારણ કે આને કોઈ પાપનું કાંઈ પ્રાયશ્ચિત કર્યું નથી, માટે અમે આ અજામેલને ધર્મ રાજા પાસે લઈ જશું. કારણ કે આ લોકની અંદર જે માણસ પાપ કર્મ કરે છે તો એના પ્રાયશ્ચિતના રૂપની અંદર ધર્મ રાજા એને દંડ આપે છે ને એની પાસે પ્રાયશ્ચિત કરાવે છે ને પ્રાયશ્ચિત પછી એ શુદ્ધ થાય છે. તો સતાનંદ સ્વામી એમ કહે છે જ્યાં આમ કહેલું છે ત્યાં પણ શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરી અને જે માણસ વર્તે છે એ અવશ્ય નિશ્ચયપણે દુઃખી જ થાય છે. જેવી રીતે અજામેલ દુઃખી થયેલો હતો એવી રીતે જે માણસ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને વર્તે એને તો અવશ્ય દુઃખ જ મળે છે, એને સુખ મળતું નથી. સતાનંદ સ્વામી કહે છે કે આ તો એને નારાયણનું નામ લીધું એટલે ભગવાનના પાર્ષદો આવ્યા પણ એનો મોક્ષ થયેલો નથી. એને પછી ગંગા કિનારે જઈને પ્રાયશ્ચિત કર્યું ત્યારે એનો છુટકારો થયો, પણ નિયમ પ્રમાણે તો એને યમના દૂત તેડવા માટે આવેલા જ હતા અને એને નરકની અંદર જવું જ પડવાનું છે. પણ આ તો નારાયણનું નામ લીધું એટલે ઉગરી ગયો. પણ અહીં સતાનંદ સ્વામી એમ કહે છે કે જે શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા આવે એમ વર્તે એને તો દુઃખ દુઃખ અને દુઃખ જ છે, એટલે અવશ્યપણે કરી અને શાસ્ત્રની મર્યાદાની અંદર રહેવું. જો શાસ્ત્રની મર્યાદાનું પાલન કરશે તો એને આલોક અને પરલોકને વિશે સતાનંદ સ્વામી કહે છે એને મહાન સુખની પ્રાપ્તિ થશે, આવો મહારાજનો હાર્દ છે. ત્યાર પછીનો શ્લોક એમની કથા આપણે બપોર પછીના કથા પ્રસંગમાં લેશું. અત્યારે અહીં જ ભગવાનના નામની સાથે કથાને વિરામ. 10 શ્લોકના અંતે સહજાનંદ સ્વામી મહારાજની જય.